નમસ્કાર જલસુ પોડકાસ્ટના આ લેટેસ્ટ એપિસોડમાં આપનું સ્વાગત છે ગુજરાતી સંસ્કૃતિ આપણું ગુજરાતીપણું આપણા લોકજીવનમાં ધબકે છે આપણું લોકજીવન લોકકલાઓ લોકસંગીત હોય કે લોકનૃત્ય લોકસાહિત્ય ડાયરો ચિત્રકલા આ બધું એટલું બધું ધબકતું છે કે તેમાંથી આપણા આજના જીવનને હજી સુધી ઓક્સિજન મળ્યા કરે છે આપણા બધાના પ્રાણ મૂળે તો લોકજીવનમાં ધબકે છે માટીની મહેક જેવો સંવાદ આજે સાધવા જઈ રહ્યા છીએ અમે ખાસ આમંત્રણ આપ્યું છે લોકજીવનના લોકકલાના લોકસાહિત્યના મરમી પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ સાહેબને તેમનો અભ્યાસ તેમનું સંશોધન તેમનું અધ્યયન એટલું બધું બૃહદ છે એટલું બધું વિશાળ છે એટલું બધું ઊંડાણ ભર્યું છે કે તેમાંથી કેટલા મોતીડા આપણે મેળવી શકીશું એ આ સંવાદ તમે સાંભળશો એ પછી ખબર પડશે કેટ કેટલી વાતો તેમની સાથે કરી શકાય છે લોકસંગીતની લોકસાહિત્યની લોકનૃત્યોની કેટલી બધી એવી કલાઓની જે આજે કદાચ મૃતઃપ્રાય છે લુપ્ત થઈ ગઈ છે અથવા તો ઓછી જોવા મળે છે એંસી વર્ષની ઉંમરે પણ તેમની સ્ફૂર્તિ ગજબની છે તેમને જોઈને આપણને એક વખત માટે તો એવું થઈ જાય છે કે આપણે તો કશું કરતા નથી લગભગ સોથી વધારે પુસ્તકો લોકજીવનની આસપાસ તેઓ લખી ચૂક્યા છે કેટલાય બધા કસબીઓ અને કલાકારોને તેમણે જગત ચોકમાં ઉજાળ્યા છે મૂક્યા છે અને પ્રખ્યાતિ અપાવી છે ગુજરાતી સાહિત્યનું ગુજરાતી લોકસાહિત્યનું આ અદકેરું અને અત્યંત આદરણીય નામ છે ચાલો મળીએ પદ્મશ્રી સર થેન્ક યુ સો મચ અમારી જોડે જોડાવા બદલ અમે આપના ખુબ આભારી છીએ હું બહુ દિલથી બહુ પ્રેમથી બહુ આદરથી આપને આવકારું છું આપનું સ્વાગત એટલે તમે યાદ ન આવો એવું શક્ય જેટલા માટે નથી કારણ કે મારા જેવા કેટલાય હશે જેમણે જેમને છાપા વાંચવાનો કે કંઈક માધ્યમો ઉપર જોવાનો કે સાંભળવાનો સહેજ સહજ પણ અનુભવ હશે એ બધાને જોરાવરસિંહ જાદવનું નામ કાને ન પડ્યું હોય કે આંખો નીચેથી પસાર ન થયું હોય તેવું બને નહીં થેન્ક યુ ગુજરાત સમાચાર અને અન્ય પેપર્સમાં આપના ખૂબ લોકપ્રિય આર્ટિકલ્સ આવતા કોલમ તમે લખતા લોકજીવનના મોતી સંગીત ક્ષેત્રે લોક એટલે કોઈ એક વિધામાં હું કદાચ એને ન બાંધું તો લોક કલાના ક્ષેત્રે આપનું પ્રદાન અમૂલ્ય છે મારે આ ક્ષણે સૌથી પહેલું એ જાણવું છે કે આ બધી બાબતોમાં આપને આટલો બધો રસ કેવી રીતે ઊભો થયો અને કઈ રીતે આ આપણી આપણી માટીમાં રહેલા રત્નો જેને કહેવાય કે આ કલાઓ છે કે આ કલાકારો છે એને શોધવા માટે આખે આખું જીવન સમર્પણ કરી દેવાની ઈચ્છા જાગી કઈ રીતે આ વાત જીવનનું લક્ષ હેતુ બની ગઈ વાત એમ છે કે ધરતીની ધૂળમાં જન્મ્યો છું અમદાવાદ જિલ્લાનું ધંધુકા તાલુકાનું એક ખૂબ જ નાનકડું આકરું ગામ એ ગામના ખેડૂત દાનુભાઈ જાદવ અને પાંબા એમના ખોરડે દસ એક ચાલીસના રોજ મારો જન્મ થયો આકરું મારું વતન ઓગણીસો ચાલીસમાં ઓગણીસો ચાલીસમાં હવે એ આકરોની ધરતીની ધૂળમાં આવડોટીને હું ઉછરો એ વખતે મારા પિતાશ્રીનું નામ સમાજમાં બહુ મોટું એમની આબરૂ મોટી એમનો રોટલો મોટો એટલે અમારી ડેલીએ કાયમ મહેમાનોથી ઉભરાતી હોય ભાત બારોટ ચારણો કથાકારો માણવટો આવે અને રાતોને રાતો ડાયરા જામે એ વખતે હું તો બહુ નાની ઉંમર દસેક વર્ષની ઉંમર મારી ત્યાં અલબ અદબ પલોઠી વારીને હું આ બધું માણ્યા કરતો એટલે નાનપણથી લોકકલા અને લોક સંસ્કૃતિના સંસ્કારોનું એક નાનકડું બીજ એ કાળે મારા મગજમાં રોપાયું એ પછી તો ઘઉંના ખાડા લેવાય ખેડૂત છું એટલે ખેતીવાડી મોટી ઘઉંના ખાડા લેવાય એ વખતે બા એ વખતે વાદી મદારી નટ બજાણિયા આ બધા પેટીઓ રળવાવાળા લોકો ત્યાં આવતા અને અમારી ડેલી આગળ નોકાનો ખેલ બતાવતા આ બધું નાનપણમાં મેં ખૂબ જોયું છે બરાબર એટલે એ પછી તો મને ભણવા જવાનું થયું અને લગભગ જુઓ ને ધોળકામાં અભ્યાસ કર્યા પછી ગુજરાત વિદ્યાપીઠમાં આવ્યું અને પછી સેન્ટ જીવર્સ કોલેજમાં દાખલ થયો એ વખતે મેઘાણીભાઈની સૌરાષ્ટ્રની રસધાર મને ભણવામાં આવી ત્યારે મને થયું કે ભાઈ મેઘાણીભાઈ જેવું કામ આપણે કરવું છે મેઘાણીભાઈ આવી સરસ વાર્તાઓ લખી છે લોકકથાઓને સંશોધન કર્યું છે હું ગામડામાંથી આવું છું એ લોકો એ સમાજ એ સંસ્કૃતિને જાણું છું તો મારે એમના જેવું કામ કરવું છે પણ ભાઈ વિચાર કરવાથી કામ થોડું થાય છે તમે કાગળને પેન લઈને લખવા બેસો તો એમાંથી વાર્તાઓ નથી નીકળતી ચકલી ખોલવાને પાણી આવે એમ કંઈ વાર્તાઓ કલમમાંથી નથી આવતી પણ એક દ્રઢ નિશ્ચય કે મેઘાણીભાઈ જેવું કામ આપણે કરવું છે એટલે એ પછી થયું કે ભાઈ ગામડામાંથી આવું છું તો ગામડાના જે મારા કલાકારો છે એ વખતે મેઘાણીભાઈનું જ્યારે અવસાન થયેલું ને ત્યારે ભક્ત કવિ દુલ્લાભાયા કાગે એક મરસિયો દુહો કહેલો કે છંદા દુહા ને સોરઠા છંદા દુહાને સોરઠા ને સોરઠ સરવાણી એટલા રોયા રાતા એક જાતા મેઘાણી મેઘાણીભાઈના અવસાનથી સૌરાષ્ટ્રના ગીત સંગીત અને દુહા છંદ એમ કહેવાય છે કે રાતા અહૂડે રોઈ રહેલા એ વખતે પશ્ચિમની સંસ્કૃતિનું આક્રમણ પ્રચાર માધ્યમોની ભરમાર અને રેડિયો ટીવી ફિલ્મો ગામડા સુધી પહોંચી ગયા એટલે ગામડાની ધરતીની ધૂળમાં રહેવાવાળા ભારે મહિના ગામડાને મનોરંજન કરાવવાવાળા અને પેટીઓ રડવાવાળા કલાકારો બિચારા રાતા આવુંડે રોઈ રહ્યા હતા કે ગામડામાંથી હવે આ બધું પ્રચાર માધ્યમો આવી ગયા એમની કલામાં કોઈ રસ નથી એટલે આ બધાના કલાકારોના આંસુ લોછવાના કિંચિત પ્રયત્નોમાંથી અમે ગુજરાત લોકલા ફાઉન્ડેશન નામનું ટ્રસ્ટ ઊભું કર્યું અને એ વખતે એવા કલાકારોને અમે શોધવા માંડ્યા કે જેમણે જીવનભર વાદી મદારી નટ બજાણિયા કઠપુટલી રામલીલા ભવાય બહુરૂપી ભાંડ તુરી રાવણ હથાવાળા આવા બધા કલાકારો જે પેઢી પરંપરાથી આ કલાને લોકકલાને જીવંત રાખીને લોક મનોરંજન કરતા એ બિચારા હારી થાકીને એમના વાજિંત્રો મૂંગા મંતર થઈ ગયેલા એ અને એમણે મળ્યો તો અડધો રોટલો ખાઈને ના મળ્યો તો સૂકો રોટલો ખાઈને એ ના મળ્યો તો પાણીનો કળસો પીને પણ કલાને પેટના જણાને જેમ જીવાડી છે એ કલાકારો જીવવા મથી રહ્યા હતા ત્યારે મને સંવેદના જાગી આવા કલાકારોને માટે કશું કરવું તો એક ક્ષણ હતી જાદવ સાહેબ કે જ્યાં તમને એમ થયું કે હવે પછી તમને જેટલું પણ જ્ઞાન પ્રાપ્ત થયું છે કે તમે જે ખેડાણ કર્યું છે કે જે અભ્યાસ કર્યો છે એ સંપૂર્ણપણે આ કલાકારો કે આ કલાઓ કે આ લોકજીવનના ઉત્થાન માટે મારે આખું જીવન ખર્ચી નાખું છે એ ક્ષણ કઈ હતી એ કઈ પડે તમને એ નિર્ણય મગજમાં જેને કહેવાય કે ફિટ થઈ ગયો કે હવે આ જ કરવું છે બીજું કંઈ નહીં હા એ પછી આ બધી કામગીરી કરવા માટે ગુજરાત લોક કલા ફાઉન્ડેશન શરૂઆતમાં અમે લોકકલા કેન્દ્રની શરૂઆત કરી ઓગણીસો ને ઓગણસીની સાલમાં એ વખતે મારા વતનમાં લોકકલા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું એ વખતના હોમ મિનિસ્ટર પોપટલાલ વ્યાસ કલાકાર અમારા રતિકુમાર વ્યાસ આ બધા કલાકારોની હાજરીમાં એનું ઉદઘાટન કર્યું અને એ પછી લોક કલાકારોની સર્વે કરીને મને થયું કે ગામડામાં લોકોને રસ ભલે ના હોય પણ આ બધા જે કલાકારો છે એને નગરોમાં જો લઈ આવીએ તો નગરના લોકોને આમાં ચોક્કસ રસ પડશે એટલે અમે એ બધા કલાકારોને ધીરે ધીરે અહીંયા નગરોમાં લાવીને વસાવવાની શરૂઆત કરી અને ધીરે ધીરે એમને અહીંયા કામ અપાવવા માંડ્યું કે દાખલા તરીકે ઢોલ શરણાઈને મશક વગાડવાવાળા કલાકારો કે મંદિરોમાં જઈને અમે કહીએ કે ભાઈ આપણા મંદિરમાં સરસ મજાનું સવારમાં વાતાવરણ હોય એ વખતે અમારા કલાકારો બે ત્રણ કલાકારોને તમે સવારમાં ચોઘડિયા વગાડવા બેસાડો ને તો મંદિરનું વાતાવરણ અદ્ભુત થશે જૈનોના વરઘોડા હોય લગ્ન પ્રસંગો હોય એમાં ધીરે ધીરે આ બધા કલાકારોને અમે જોડવા માંડ્યા અને એમને ધીરે ધીરે કામ કરવા માંડ્યું હવે આપણી અત્યારની હોટલો કેટલીક એવી છે જ્યાં અમે કલાકારોને ત્યાં કાયમી મૂકી આપ્યા દખલા તરીકે હોટલ વિશાલા સુરેન્દ્રબેનને કહે કે મારા બે કલાકારોને કામ આપો ને એટલે ત્યાં પણ એ રીતે નખા નખા કલાકારોને સેટ કરવા માંડ્યા પણ સાહેબ આ કામ મને હતું એટલું સરળ નહોતું મને થયું કે આ તો કંઈ નાની શરૂઆત છે પણ આ બધા કલાકારોની કલા લઈને આપણે કર્ણાવતી કે રાજપથ જેવી ક્લબોમાં આ કલાકારોને મૂકવા જોઈએ એટલે હું તો બહુ હોંશભેર ઉત્સાહથી ત્યાં ગયો અને મેં એમને પૂછ્યું ગિરીશભાઈ વખતે માનજ મંત્રી હતા મેં કહ્યું ગિરીશભાઈ મારા લોક કલાકારોને થોડુંક કામ આપું ને કારણ કે સિંહ આ ક્લબની તમને ખબર છે અહીંયા તો હાઈ ફાઈ વર્ગના લોકો હોય મેમ્બર્સ એના અહીંયા તો મોટા નાટકો ચાલે ફિલ્મી કલાકારોના કાર્યક્રમો ચાલે ડાયરાઓ કદાચ ચાલે પણ આ તમારા વાદી મદારી નટ બજાણીયા ના ચાલે એટલે રણમાં રો એને કોણ સાંભળે પણ છતાંય નિરાશ થયા વગર મારી કામગીરી મેં ચાલુ રાખી અને એક વખત કર્ણાવતી મારો એક પ્રોગ્રામ હતો એમાં કર્ણવતી ક્લબના બધા હોદ્દેદારોને બોલાવ્યા આવ્યા અને રાજસ્થાનના કલાકારોને અમે એ વખતે બોલાવેલા કાળબેલિયા ડાન્સરું એ કાર્યક્રમ જોયા પછી વચ્ચેથી ઊભા થઈને ગિરીશભાઈ કે જોરાવરશે કેટલા કલાકારો મેં કહ્યું છે ત્રીસ કલાકારો દરેક કલાકારોને એક એક હજાર રૂપિયા મારા તરફથી આપો અને હવે પછી પ્રોગ્રામો હોલમાં કરવાનું બંધ કરી દો કર્ણાવતી ક્લબ તમારા માટે હંમેશા ખુલ્લી છે સ્ટેજ લાઇટ બાઇક કલાકારોની વ્યવસ્થા બધું જ અમારા તરફથી તમને ફ્રી ઓફ ચાર્જ મળશે અને એ વખતે પછી ધીરે ધીરે અમે મોટા ફિલ્ડ ઉપર આવતા થયા જી જાદુ સાહેબ અત્યારે આ એટલે તમારું અધ્યયન તમારો અભ્યાસ જોઈએ નહીં ખબર પડે અમારા જેવાને તો એમ થાય કે હું આપણે ત્યાં આટલી બધી કલાઓ હતી કેટલી કલાઓ આપણા લોકજીવનમાંથી આપણને મળી છે કઈ કઈ કલાઓ છે જે હજી કદાચ અમના અમારા જેવાનો તો કદાચ ખ્યાલ પણ નહીં હોય પણ એવી કઈ કઈ કલાઓ છે જે જે આપણે આપણને લોકજીવનમાંથી મળી છે તમે વાદી બજાણિયા નટ આ બધા વિશે વાત કરી એના વિશે થોડું જણાવો ને હા કારણ કે દરેક જ્ઞાતિઓ પાસે વિચરતી જાતિના લોકો પાસે પોતપોતાની કલાઓ હતી અદ્ભુત કલાઓ હતી દાખલા તરીકે વાદી તો વાદી લોકો તો સાપના ખેલ કરતા અને એનું પેટીઓ રળતા એમાં અમે ધાંગધ્રના એક સમજુનાથ મધારીને શોધી કાઢ્યા જી આપ સમજુનાથ મધારી એવો કલાકાર હતો કે મોંમાંથી સાહેબ જીવતા વીછી કાઢે મોંમાંથી જીવતા સાપોલિયા કાઢે મોંમાંથી જીવતા બિલકુલ જીવતા અને લાંબી દાઢી અને વીંછી જીવતા મોંમાંથી નીકળે પાછો મોંમાં મૂકી દે જીવતા વીંછી કાઢે જીવતા સાંપોલિયા કાઢે મને થયું કે આ શહેરના લોકોને આ બતાવવા જેવું છે કે આ અભણ મદારી પાસે આ કલાઓ છે એમ નટબજાણ્યા તો દોરડાના ખેલ કરતા ભવાઈ કલાકારો ગામડાઓમાં જઈને મહિનાઓ સુધી ભવાઈના વેશો કરતા અને એમનું બાર મહિનાનું રડતા આવા ઢગલાબંધ કલાકારો હતા અને એ કલાકારો માટે એકવાર એવું બન્યું કે મુંબઈથી એક ભાઈ આવ્યા મળવા માટે અને કે જોરાવળ છે ભાઈ કોણ મેં કીધું હું તો કે તમને મળવા આવ્યો છું મેં કું શાના માટે કારણ કે તમારી સાથે લોકકલાની ચર્ચાઓ કરવી છે અને થયું કે ભાઈ ક્યાંથી આવો છો મુંબઈથી આવું છું આપ શું કરો છો હીરાનો વેપારી છું પંચોતેર એક પેઢીઓ મારી દુનિયાભરમાં ચાલે છે તમે કરોડોપતિ આકાશમાં ઉડવાવાળા હું તો ધરતીને ધૂળમાં રમવાવાળો કલાકાર છું મને કે એવું નથી તમારું પુસ્તક આપણા કસબેઓ મેં વાંચ્યું છે એમાં જે લોકોના તમે રેખાંકનો કર્યા છે એ બધા કલાકારો તમારી કલ્પનાના છે કે સાચા છે બધા મારા ગામના છે જીવતા જાગતા છે અને બધા આજે હયાત છે તો મને કે એમને મુંબઈ લઈ આવો કોઈ લઈ આવું પછી બહુ લાંબી વાત છે પછી તો એમના મુંબઈથી બધા એમના ગ્રુપો આવે તપાસ કરી જાય કલાકારો કેટલા છે કેટલા લાવશો શું કરશો આવી પ્રોસેસ છ મહિના ચાલી પછી મેં એક વખત ધસતાં કહ્યું મેં કે ભાઈ કાર્યક્રમ કરતા તો તમે લોકો આવવા જવાના ફ્લાઇટના ભાડા ખર્ચે નાખ્યા તમારે કરવાનું છે શું મને કે તમને જે ભાઈ મળવા આવેલા ને એ પોતે દીક્ષા લે છે અને એના વરઘોડા માટે આપણા કલાકારોને લઈ જવાના છે તમે કેટલા કલાકારો લાવશો એ કો પાંચ પચીસ પચાસ છો અને કે આગળ બોલો સો બસો પાંચસો હજાર સાહેબ હજાર કલાકારો આપણે લાવવાના છે એટલે ગુજરાતના ગામડાઓમાંથી ફરી ફરીને એક હજાર કલાકારોને લઈને અમે એ અતુલ શાહ એ અત્યારે હિતરૂચિ વિજયજી મહારાજના નામે ખૂબ જાણીતા થયેલા અત્યારે તો દિવંગત થયા છે એમ એમના અમદાવાદ વડગામ પાલનપુર મુંબઈ સુરત પાંચ વરઘોડા કર્યા અને એ વરઘોડાઓમાં આ બધા લોક કલાકારોને અમે એક એક વરઘોડામાં હજાર હજાર કલાકારો મૂક્યા એમની કલાઓનું પ્રદર્શન કર્યું એ પછીથી મારા સાહેબ એ વખતે હું રાજ્ય સહકારી સંઘમાં ચીફ એક્ઝિક્યુટિવ હતો અને આ એક શોખને કારણે આ મેં એક કામ સ્વીકારેલું પછી કાર્યક્રમ પચ્યા પછી મારા સાહેબને પગે લાગીને મેં કહું મારા સાહેબ હું નોકરી ધંધો કરવાવાળો માણસ છું અને આ મારું કામ નથી આ હજાર લોકોને લઈને ગામડે ગામડે રખડવાનું એટલે આપનું કામ હતું મેં પૂરું કર્યું છે મને આશીર્વાદ આપો પછી મા બાજુમાં બેસાડી મને કે જો જોરાર ભાઈ તમને હું સાદું થઈને જાઉં છું પણ એક વાત કહેતો જાઉં છું કે તમે મંદિર જતા હોય ભગવાનને માનતા હોય પૂજામાળા પાઠ કરતા હોય કે જા કરતા હોય એમાંનું કશું નહીં કરો તો ચાલશે પણ આ ગરીબ કલાકારોને રોટલો ને ઓટલો આપવાનું કામ એનાથી જરાય ઉતરતું નથી હું સાદું થઈને જાઉં છું પણ આ કામ તમે છોડશો નહીં એટલે પહેલું કામ કલાકારોનું કામ છોડવાને બદલે નોકરી છોડવાનું કામ કર્યું અને આ કલાકારો માટે સમર્પિત થઈને કામ કરવાની મેં શરૂઆત કરી અને એની ફલશ્રુતિ રૂપે અહીંયા નાનું ગામ સાણંદ પાસે દેવતી ગામ છે એ દિવસે અહીંયા વગાડ ઢોલ શરણાઈ વગાડવાળા પાંચ કલાકારો હતા પણ એ પછી અમારા પ્રયત્નોને કારણે દેવતી ગામમાં સાહેબ આજે સાડા ત્રણસો કલાકારો ઢોલ શરણાઈ મશક વગાડવાવાળા અમે તૈયાર કરી શક્યા છીએ આજે નવરાત્રિમાં દેશભરમાં એ કલાકારો જાય છે અને કાર્યક્રમો કરે છે એને રોટલો આજે મળે છે જાદવ સાહેબ આપણે ત્યાં કેટલી વિદ્યાઓ છે લોક વિદ્યાઓ કેટલી ગણી શકાય કઈ કઈ વિદ્યાઓ એક સમયે માત્ર લોકજીવનમાં ધબકતી હતી અત્યારે અત્યારે મૃતપ્રાય થઈ ગઈ છે કે કદાચ લુપ્ત થઈ ગઈ છે એવી કઈ કઈ વિદ્યાઓ હતી આપના અભ્યાસ પ્રમાણે આપના રિસર્ચ પ્રમાણે આપણે ત્યાં સમાજમાં જૂના કાળે ચૌદ વિદ્યાઓ અને ચોસઠ કલાઓ હતી એટલે જૂના કાળે આ બધી કલાઓમાં લોકજીવનમાં સામાન્ય રીતે જો સભાઓમાં જવું હોય તો માની એકાદી કળા તમને આવડવી જોઈએ એ જૂના કાળે હતું એકાદી કળા તમને આવડવી જોઈએ ગીત સંગીત નૃત્ય ચિત્રકલાથી માંડીને ચોસઠ કલાઓ આપણે ત્યાં હતી ચૌદ અને ચોસઠ કલાઓ બહેનો માટેની તો બોતેર કલાઓ ગણાય છે અચ્છા ભાઈઓની ચોસઠ કલા ગણાય છે પણ એ બધી કલાઓને જીવંત રાખવા માટે ધીરે ધીરે ઘસાતી ભૂંસાતી ગઈ અમારું ભવાઈ કલાકારો જે ગામડે ગામડે ફરતા એક કાળ મને ખ્યાલ છે કે સૌરાષ્ટ્રમાં એંસી સો જેટલા ભવાઈ કલાકારોના મંડળો ભવાઈ કરવા માટે જતા આજે સાહેબ એ કલા ધીરે ધીરે લુપ્ત થવા માંડી અને આજે કદાચ પાંચ પંદર મંડળો એવા રહ્યા છે કે જે ભવાઈ કરવા માટે જાય છે વાજિંત્રો ઘણા બધા આપણે ત્યાં લુપ્ત થઈ ગયા બીજાણંદ જેની ગોતે નીકળેલો એની પાસે જંતર હતું એ જંતર આપણે ત્યાંથી સાવ ગયું આ જંતર એટલે શું જંતર એટલે આપણે જે વીણા જેવો વીણા છે ને એ પ્રકારનું એક વાદ્ય છે લોકવાદ્ય છે અને વગાડનારા એના એક્સપર્ટ હોય છે બીજાણંદ જ્યારે શેણીનો હાથ પામવા માટે એને શરત કરેલી શેણીના વાપે કે એકસો એક નવચંદ્રી ભેંસો તું જો લઈને આય અમુક સમયમાં તો મારી શ્રેણી પણ એટલે વિજાનંદ જંતર વગાડતું વગાડતો ભા લાખામાં એ ફેરો અને એકસો એક નવચંદ્રી ભેંસ એકઠી ના કરી શકો એની આખી લાંબી વાત છે અને છેવટે હિમાલયમાં જઈને એને હાડ ગાળ એવું કહેવાય છે એ જંતર આજે લુપ્ત થઈ ગયું સુરંદો કચ્છના અમે એક સિદ્ધિખભાઈ જત કરીને સુરંદાનો બહુ સારો કલાકાર એ કલાકાર સોરંદો એટલે એક વાદ્ય છે આપણે વાયોલીન ટાઈપનું એક બહુ કલાત્મક વાદ્ય છે અને એને એના અમુક જાણકારો જ વગાડી શકે કચ્છમાં આજે એકાદ જણ વગાડનારા રહ્યા છે બાકી સોરંદો પણ લુપ્ત થઈ ગયો અને એના વગાડનારા પણ લુપ્ત થઈ ગયા આમ ઘણા બધા વાદ્યો ત્યાં ત્યાંથી લુપ્ત થઈ જાય છે પણ અમારું સંગીત નાટક અકાદમી નવી દિલ્હી કે જ્યાં હું વાઇસ ચેરમેન છું એ સંગીત નાટક અકાદમી દ્વારા અમે આવું વાદ્યો બનાવનારાઓ અને આવા વાદ્યોના નિષ્ણાતોને અમે ખાસ પ્રકારની આર્થિક સહાય આપીને નવા કલાકારો તૈયાર થાય એ માટેના અમે પ્રયત્નો કરતા હોઈએ છીએ એ વાદ્યો બનાવનારાને આ અકાદમી તરફથી એક એક લાખના નેશનલ એવોર્ડ્સ આપીએ છીએ શીખવાવાળાને અમે દર મહિને એ ખાસ કરીને એમ અમુક રકમ બાંધી આપીએ ગુરુને અને શિષ્યને ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આ પરંપરાઓ જીવંત રહે એ માટે અમારી અકાદમી પ્રયત્નો કરતી હોય છે આ તો આ લુપ્ત થઈ ગયેલી કે ભૂલાઈ ગયેલી કે ઓછી થઈ ગયેલી કલાઓમાંથી અત્યારે કઈ કલાઓ અને કયા કલાકારો હયાત છે કઈ કલાઓ હજી પણ લોકજીવનમાં ધબકે છે અને કેટલીક કલાઓ એવી હશે જે સંપૂર્ણપણે લુપ્ત થઈ ગઈ હશે જેનો કોઈ અત્યારે કોઈ એનો કલાકાર રહ્યો નહીં હોય અત્યારે કઈ કઈ કલાઓ છે જે જીવંત છે અને જેને મને લાગે છે કે સામાન્ય જીવનમાં લાવવાની સામાન્ય પ્રવાહમાં લાવવાની તાતી જરૂર છે અદ્ભુત કલાઓ છે પણ ક્યાંક આપણા હાથે ડાબા હાથે મુકાઈ ગઈ છે આજે એક કાળ એવો હતો કે મંદિરોમાં અને શ્રેષ્ઠીઓના ઘરોમાં ભીંત ચિત્રોની કલા હતી કે મંદિરોમાં પણ ભીંત ચિત્રો કરતા અને કમાંગર લોકો આ બધા પ્રકારના ભીંત ચિત્રો બનાવી આપતા એ જૂના કાળે બધું થતું આજે કમાંગરી શૈલીના કલાકારો લગભગ લુપ્ત થઈ ગયા છે ગ્લાસ પેઇન્ટિંગ કાચ ઉપર જે ચિત્રોની પરંપરા હતી એ પણ લગભગ સાવ લુપ્ત થઈ ગઈ છે આવી ઘણી બધી કલાઓ દાખલા તરીકે વાદી મદારીઓની જે કલા હતી એ અત્યારે સાવ લુપ્ત થઈ ગઈ છે કારણ કે જંગલ ખાતાના કાયદાના કાયદા પ્રમાણે કોઈ મદારી સાપ વીંચી નોળિયા કશું જનાવર પકડી શકતા નથી એટલે એમ લોકોનો તો આખો ધંધો તૂટી ગયો તો એ રીતે એક રીતે તો આમ સારું નથી થયું કારણ કે જે રીતે જોવા જઈએ તો એ કળાઓ ભલે હતી તો ખરી ખૂબ એ વખતના સમયમાં એ બહુ આનંદ પ્રમોદની કે એમના વ્યવસાયની ઘટના હશે પણ આજે કારણ કે અનેક પ્રકારના મનોરંજન અવેલેબલ છે તો કદાચ હવે એની જરૂરત રહી નથી કદાચ એ સાપ વીંછી પકડવાની જે ઘટના છે જેમાં વ્યક્તિને અને પ્રાણીને બંનેને જે થોડું ઘણું નુકસાન થાય છે એ પણ ઘટ્યું છે જંગલો પણ સચવાય છે એટલે વ્યક્તિગત રીતે પૂછું છું કે આ કલામાં કોઈ નુકસાન થયું છે એવું આપ માનો છો ધારો કે ઓછી થઈ છે તો ખરેખર વાદી મદારીની વાત કરીએ ને તો વાદી મદારીના ખેલ છેક આપણે ત્યાં વેદકાળના વખતે અત્યાર સુધી ચાલતા આવ્યા હતા એટલે એ લોકો આ ખેલ કરીને એમનું પેટિયો રોટલો રડતા પણ એ લોકો દાખલા તરીકે સાપને પકડતા હોય તો સાપને અમુક અવધે નાખીને પકડે અને પછી એના ખેલ કરીને અવધી મુદતે છૂટા કરી દે એમ નહીં કે સાપ મરી જાય ત્યાં સુધી સાચવે એવું નહીં પણ સાપને એક પરિવારના સભ્ય તરીકે સાચવતા જીવનું જતન કરીને માકડાવાળા મદારીને વાત કરું કે વચ્ચે હું આટલું પૂછી લે પેલું અવધિ કરીને સાચવવું એટલે શું એમાં અવધિ એટલે સાપ પકડે ને હા ત્યારે એ લોકો કહે કે ભાઈ હું સાપને સાપને સાત દિવસ રાખીશ અવધી મુદત કે હું સાપને પંદર દિવસ રાખીશ કે સાપને આટલા દિવસ રાખીશ કારણ કે સાપ દૂધ કે કશું પીતો નથી એટલે એનો તો ખોરાક શું છે કે જીવ જંતુઓ જ હોય એટલે રાતના એ જીવ જંતુઓ ઉપર એ રહે લગભગ પણ એને નક્કી કરેલો સમય હોય કે ભાઈ આમ પરંપરાથી રૂઢી કે સાપે પકડ્યો તો દસ દિવસ હોય તો દસ દિવસમાં એને છોડી મૂકવાનો બીજો સાપ પકડવાનો એને જતન કરીને જાળવે હું માકડાવાળાની વાત કરું કે ભાઈ માકડો તો આપણે ગુજરાતમાં નથી પણ આ બાજુથી ઉત્તર ભારતમાં ત્યાંથી માકડો લઈ આવે અને એને ટ્રેનિંગ આપીને તૈયાર કરે હવે એ માકડાને શિયાળો હોય તો એને ગરમ કપડાં પહેરાવવાના બહાર ખેલ કરવા નીકળે તો રસ્તામાં ફ્રૂટની લારીવાળો હોય બીજો ત્રીજો તો એને એ ફ્રૂટને વગેરે ખવડાવવાનું રાતના પણ એને ઝાડ ઉપર જ કે કોઈ કૂતરા કે કોઈ આવીને પજવે ને ઝાડ ઉપર એને રાખવાનું અને એ રીતે પેટના જણા દીકરાની જેમ એને ટાઈમસર ખાવા આપવાનું એને દૂધ પીવરાવવાનું પેટના જણાની જેમ જતન કરીને જાળવતા એટલે એવું નથી કે એને જનાવરને ત્રાસ આપતા ને એની પાસે કામ કરાવતા એવું નથી જાનવર છે જંતુ છે ઝેરી જંતુ છે કદાચ કરડી જાય વીંછી નું ઝેર ઉતારવું બઉ અઘરું છે ના ના વાત છે પણ એ ઝેર ઉતારવાની કળા એ લોકો જાણતા હોય છે મજાનું આટલી સાપ કાઢી જાય તો પણ એનું ઝેર ઉતારવાની કળા એમની પાસે હોય છે કે અમુક જાતની ઔષધિઓ વનસ્પતિઓ હતી એ ઉતારે છે હવે સમજુનાથ મદારી અમારો એક એવો હતો કદાચ પહેલો મદારી ગુજરાતનો કે ભારતનો મોમાંથી જીવતા સાપ પીછી કાઢે કાઢે એમ નહીં પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે એકવાર કોયમતોરમાં જાદુગરોની વર્લ્ડ કોન્ફરન્સ હતી તો મને જરા તુક્કો સુઈ કે ભાઈ જાદુગરોની વર્લ્ડ કોન્ફરન્સમાં આપણા સમજુનાથને મૂક્યો તો કેવું સમજૂનાથનો વટ પડી જાય કારણ કે જાદુગરો તો આવું કંઈ કરી શકે નહીં પછી મેં એને બોલાવ્યા એ તમારે કોઈમતુર જવાનું છે મેં કે શાના માટે કહું જાદુગરોની એક મોટી કોન્ફરન્સ છે એમાં તમારે જવાનું છે મને કે સાહેબ છોડ ને અમે મધારી લોકો અમને આવું બધું જાદુગરો જોડે ફાવે નહીં એમની બોલીને એમનું ખાવાનું ને અમારા બીડી બાકસ ને એ સાહેબ અમને આવું બધું ન ફાવે પણ એને સમજાવીને સાહેબ એક જાદુગર જોડે કોયમતર મોકલ્યા હવે મધારી ત્યાં ગયા પછી બીજા જાદુગરો સુટેડ બૂટેડ એની આજુબાજુ સાડા ત્રણસો લોકો આજુબાજુ ફરે કારણ આ તો ભગવો જભો સફેદ લુંગી મોટા મા મોટા માળાને મોટા મણકાની માળા માથે ભગવી મોર બોરપીછની કલગી અને લાંબી ધોળી દાઢી મોટી મૂછો તો બધા જાદુગર ઓ બહુ બડા બધા જાદુગર હે એવો તો કે બ્રહ્મદેશ છે લગતા હોય બોલો બિચારો લો થઈને ફેરા કરે કે આમાં હું શું કરવાનો હતો ખોટો ભેરવાઈ ગયો છે પછી આયોજક કે સમજુનાથજી આપ આયો હો તો ઠીક હૈ આપો પાંચ મિનિટ કા સમય દિયા જતા હે એટલે સમજુનાથ કે સાહેબ પાંચ મિનિટ પર હું બતાવું સ્ટેજ ઉપર મોરલી વગાડતા વગાડતા આવીને ખભે જોડો હતો નીચે મૂકીને મોરલી વગાડતા વગાડતા પગે ઘોઘરા બાંધીને એક આંટો મારીને પછી એને કહ્યું મેં તો ભાઈ જંગલ કા સાપ પીછી કે સાથ રહેવાલા મદારી હું મેરે પાસ કોઈ કાળા નહીં હે પાંચ મિનિટ મેં મેં ક્યાં બતા સકું તો આપમેસે કોઈ જાદુગર હે તો અહીંયા આ જઈએ તો એક જાદુગર આમ 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 કરતા આવ્યા અને પલાઠી મારીને બેસી ગયા કે છે નહીં તો કે કહેશે તો કે ઉભડક પગે બેઠો ઉભડક પગે બેઠો એટલે ઉભડક પગે બેઠા પછી મોરલી વગાડતા વગાડતા નીચે બેઠા પછી એને ગો 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 ફરીને એની હેઠ ઉડાડી દીધી અને છ ફૂટનો સાપ કાઢ્યો લાંબો પેલો તો જાય ભાગ્યો બધા જાદુગરોની છેલ્લી હરોળમાં જ એને બેસી ગયો એવું ગભરાઈ ગયેલું એ પછી તો સમજો રાંધે કે ભાઈ આપકો જેટલા સમય પ્રોગ્રામ કરનાર હોય એટલા કરો આપ કે કોઈ પાબંદી નહીં એ પછી તો એને બેસીને આ કરીને મોટો વીંછી આંકડા વધારતો લાંબી દાઢી ઉપર આમાં આમ ચાલે પકડીને પાછું મમ્મા મૂકી દીધો પછી પાછો હા 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 કરીને મોરલી વગાડીને ગોળ ગોળ ફરીને પાછું આ આ કરીને બે મોટા વીંછી મોઢામાંથી દાઢી ઉપર જાય ભાગ્યા તારા હજી વારસે જતો રહે એમ કે અંદર મૂકી દીધા પછી પાછું મોરલી વગાડતા વગાડતા આંટો મારીને એણે એક મોટું ચાર ફૂટનું લાંબુ સાંપોલિયોમાં મતી કાઢ્યું જીવતું આમ વળખાય જાદુગરો બધા સ્તબ્ધ થઈ ગયા અને એને કે આપકો જેટલા સમય પ્રોગ્રામ કરનાવો કરો એક કલાક એણે પ્રોગ્રામ કર્યા પછી સાહેબ સાડા ત્રણસો જાદુગરોમાં વીસમે બે હજાર દસનું ફર્સ્ટ પ્રાઇઝ અવણ સમજૂ ના વાહ એટલું નહીં પણ એને આવું મોટું એવોર્ડ મળ્યો વીસમી બે હજાર દસનું અને અહીંયા ગુજરાતમાં આવ્યા પછી સરકારને ગાંધીનગર ખબર પડી કે આપણું સમજુનાથ મધારી તો આવો મોટો એવોર્ડ લાવ્યો છે એટલે ધ્રાંગધ્રાની મધારી વસાહતમાં જઈને ચાંદીની મોરલી એકાવન હજાર રૂપિયા શાલ આપીને એનું જાહેર સન્માન કર્યું આજે સમજુનાથ નથી પણ સાણંદ પાછે વેંછીયા ગામમાં એક સમાજ સેવકે સમજુનાથ મદારીના નામની પ્રાથમિક શાળા શરૂ કરી છે મદારીનો ધંધો ભાંગી ગયો પણ એમના છોકરાઓ બિચારા રજળે નહીં એટલે એને ભણાવવા માટે સમજુનાથ મદારીયાના નામની શાળા નળ સરોવરના કાંઠે વીંછીયા ગામમાં આજે પણ છે અને મદારીના છોકરા છોકરીઓ ચાલીસ ઉપરાંત ત્યાં ભણે છે વાહ આ કઈ કઈ કલાઓ હવે બિલકુલ જોવા નથી મળતી સમાજમાં સંપૂર્ણપણે મૃતપ્રાય થઈ ગઈ છે આપણા અભ્યાસમાં કઈ કઈ કલાઓ એવી છે કે જે એક સમયે આપણા જીવનમાં ધબકતી હતી પણ હવે બિલકુલ જોવા નથી મળતી આવી કાંગસિયા લોકો જે જમીન ઉપરના ખેલ કરતા એ આજે સાવ લુપ્ત થઈ ગયા બીજું નટબજાણિયા જે બે વાંસની ઘોડી ઊભી કરીને દોરડા ઉપર ચાલતા અને જાત જાતના ખેલ બતાવતા દોરડા ઉપર થાળી મૂકીને એમાં બે પગ મૂકીને વાંસના બેલેન્સથી ચાલતા ચાલતા દોરડા ઉપર ચાલતા એટલું જ નહીં પણ એવા નટ બજાણ્યા હતા કે જે દોરડા ઉપર ચડતા પહેલાં ખભા ઉપર નાનું છોકરું બેસાડે ખભા ઉપર અને બાંસનું બેલેન્સ લઈને દોરડા ઉપર ચાલતા ચાલતા જાય એટલું જ નહીં એક નટ એવો હતો કે એની પીઠ ઉપર જીવતું ગધેડું બાંધીને દોરડે ચડતું હા આપણે એમ થાય ગધેડું તો ઊંચ કરતો એને લઈને પડે પણ ગધેડાના બે આગળ પાછળના ચાર પગ બાંધીને અહીંયા પીઠ ઉપર બાંધતો અને દોરડા ઉપર જીવતું ગધેડું એના પર છોકરો બેસાડીને દોરડાના ખેલ કરતા એ બધા આજે લુપ્ત થઈ ગયા ઉપરાંત નટ બજાણીયા સાહેબ આકાશમાં ઉડતા આકાશમાં ઉડતા આકાશમાં ઉડતા તમને આશ્ચર્ય થાય કે આકાશમાં કેવી રીતે માણસ ઉગડી શકે જાદુ તો છે નહીં પણ એક વખત આવા નટ બજાણિયાનું એક ગ્રુપ જામનગરમાં મહારાજા પાસે આવ્યું ત્રણ ચાર બજાણિયા કે બાપુ અમારે ખેલ કરવો છે તો કે સાનો ખેલ કરશો અમારે સાહેબ આકાશમાં ઉડી બતાવવું છે પણ એક શરત અમે આકાશમાં ઉડીએ અમે આકાશમાં વિહરનારા લોકો છીએ અને ઉડીને જે ગામમાં ઉતરીએ જે ગામમાં અમે ઉતરીએ એ ગામ તમારે અમને ભેટ આપવાનું મહારાજાને થયું કે ભાઈ આ તો નવાઈની વાત છે કે કબૂલ અને પછી જામનગરના તળાવમાં લાખોટો લાખોટો કોઠો છે એ કોઠા ઉપર આ ચાર નટ ગેંડાની ઢાલો લીધી મોટી પછેડીઓના ગબારા કર્યા અને એક પછી એક લાખોટા કોઠા ઉપરથી ઉડવા માંડ્યા અને ઉડતા ઉડતા ત્રણ નટ તો રસ્તામાં ગબારો પેલો પછેડી ફાટી ગઈ એટલે નીચે પડ્યા એક નટ ઉઠતો ઊઠતો અઠેબા ગામે ઉતર્યો અને એ ગામ મહારાજાએ એને ભેટ આપ્યું હ એ આજે નટના ઠેબા તરીકે એ ગામ આજે પણ ઓળખાય છે આ કલા આજે લુપ્ત થઈ ગઈ આવી અનેક કલાઓ સાહેબ લોકજીવનમાં તે લુપ્ત થઈ ગઈ એટલે લોકજીવનમાં તમે જેમ કહો છો કે આ ઉડવાની કલા એટલે એક રીતે કદાચ પેરાશૂટ જેવું કે એક એક પ્રકારની વિંગ્સ જે આજે એડવેન્ચર સ્પોર્ટ તરીકે આપણે લોકો જાય છે અને પર્વતો ઉપરથી પેલું એ એડવેન્ચર સ્પોર્ટ કરે છે અને મજા કરે છે એ બધી કલાઓ ક્યાંક ને ક્યાંક આપણા લોકજીવનમાં આપણા પૂર્વજો કે આપણા કલાકારો પાસે હતી અને આજે નથી આ આ કઈ રીતે આપણી પાસે હતું જે હવે નથી રહ્યું આ બધી કલાઓ કેમ લુપ્ત થઈ ગઈ શું થયું કે આપણે આ બધું કશું સાચવી ના શક્યા આપનો અભ્યાસ શું કહે છે આમાં એવું છે કે આ કલા પરંપરા વારસાગત ઓછી મળે છે આજે કલાકારોના દીકરાઓ ભણતા ગણતા થયા હવે દાખલા તરીકે ભવાઈ કલાકારોની આજે છેલ્લી પેઢી છે અત્યારે જે ભવાઈ કલાકારો છે બુજુર્ગ એમની છેલ્લી પેઢી છે એમના છોકરાઓ કોઈ આજે ભવાઈ કરવા માટે તૈયાર નથી એટલા માટે કે એમના પૂર્વજો બધા અભણ હતા એટલે ભવાઈના ખેલ કર્યા છે એમને રોટલો મળતો નહીં હવે એમના છોકરાઓ ભણતા થયા છે એમને ગામડાઓમાં ફરવાનું ચોરાઓમાં ધામા નાખવાના અને ફંડ ફાળો કરીને જીવવાનું લોકો આગળ હાથ લાંબા કરવાની નવી પેઢીને આજે ગમતું નથી એટલે નવી પેઢીના બાળકો આજે ભવાઈમાં તૈયાર થતા નથી એનું કારણ આ છે ને એને કારણે જૂના કલાકારો જે ઉત્તમ પ્રકારના હતા એ જાય એની સાથે એની કલા લુપ્ત થતી જાય છે અને બીજું આ અમારા વિવેકાનંદ ભવાઈ મંડળ મોરબી પાસેનું જે અમારી સાથે દેશ પરદેશમાં ખૂબ પ્રોગ્રામો એણે કર્યા છે એમાં એ કલાકાર થાળી નૃત્યમાં બાજંદો કલાકાર અદ્ભુત બહુ થાળીઓ ફેરવે અમે ત્યાંના બહુ પ્રોગ્રામો કર્યા એટલી બધી સરસ થાળીઓ અને સ્ત્રી વેશે કરતો એને ખેળા તરીકે ઓળખાય તો ખેળા વેશે એ એટલું સરસ થાળી નૃત્ય કરતો કે ધીરે 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 એને કોઈએ છોકરી જ ના આપી કે આ તો બાયડના કપડાં પહેરીને નાચે છે બાયારામ છે એટલે એને કોઈ છોકરી ના આપી સાહેબ એ ભવાઈના વેસો છોડીને ગિરનારમાં બાવો થઈને બેઠો છે આ કલા લુપ્ત થવાનું કારણ આવા બધા ઘણા સામાજિક કારણો છે જી તો આ કલાકારોને કે એમના 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 વંશજોને અત્યારે આનું કોઈ દુઃખ છે કે એક સમયે આપણા પૂર્વજો અદ્ભુત કલાકારો હતા અદ્ભુત કલાઓ ધરાવતા હતા એની સગવડને અગવડ બંને હતી કારણ કે ગામે ગામ ફરવું પડતું ક્યારેક રોટલાનો ને ઓટલાનો મેળ પડે કે ના પડે રાતો ગમે તેવી જાય દિવસો ગમે તેવા કપરી પરિસ્થિતિમાં જાય એટલે એનું એની એનું એક ગૌરવ પણ હતું પણ એનો એક સંઘર્ષ પણ હતો આ પેઢીને આજની પેઢીને કલાકારોની આજની પેઢીને એનું કોઈ દુઃખ છે કે હવે જે પ્રકારની જીવનશૈલી એ લોકો અપનાવી ચૂક્યા છે એનાથી એ ખુશ છે આપનો અભ્યાસ આપનો સંપર્ક શું કહે નવી હવામાં રંગાઈ ગયા છે એટલે એમને એનું કોઈ દુઃખ નથી કે અમારી આ કલા લુપ્ત થઈ ગઈ એમને એમ થયું કે સારું થયું આમાંથી છૂટ્યા આજે નવી પેઢીને નવી રીતે વિચારતા થયા છે એમને આ કળા પરંપરા જાળવવામાં કે એનું ગૌરવ લેવામાં આજે એમને કોઈ રસ હોય એવું મને લાગતું નથી જી આપે આપણા લોક સાહિત્યમાં અને આપણા લોકજીવનમાં પશુઓ એના વિશે આપનો અભ્યાસ બહુ જ રસપ્રદ છે એના વિશે જરા મને વાત કરો કેવા કેવા આપણા સાહિત્યમાં આપણા લોકજીવનમાં આપણી સાથે જ ઉછરીને મોટા થતાં કે આપણી સાથે સાથે જીવતા પશુ કેવી રીતે આપણી જીવન સંસ્કૃતિને ઊભી કરે છે કોઈ એક પગથિયે ચઢાવે છે કઈ રીતે આપણા આપણા જ જીવનનો ભાગ બની ચૂક્યા છે આપણા અભ્યાસ વિશે કારણ કે ગામડામાં મોટે ભાગે ખેતીવાડી સાથે લોકો સંકળાયેલા એટલે ખેતીવાડીની સાથે સંકળાયેલા એના કારણે બળદો ગાયો ભેંસો આ બધું એમના પરિવારના એક સભ્ય તરીકે રહેતા પશુઓને પણ લોકો પાળતા આમ જનાવરો સાથે એમનો એક પારિવારિક નાતો રહેતો અને એ પશુઓને પંડના બાળકોની જેટલા જતન કરીને સાચવતા કારણ કે એના ઘી દૂધ એને મળતા એમાંથી વાછડાઓ એને ખેતી માટે મળતા એટલે એ ઉપયોગી હોવાથી એને દાટલા તરીકે ગાયને આપણે પૂજન એટલા માટે ગણીએ છીએ કે આપણને વાછડા આપે છે દૂધ આપે છે અને આપણને તંદુરસ્તી આપણી જાળવે છે એટલે ગાયને માતા તરીકે પૂજે છે અને આજે ગામડાની દીકરીઓ પણ માગે છે જ્યારે જે પોછી પૂનમના બધા વ્રત કરે છે ને ત્યારે કે ભાઈ અમને કેળ સમાણું કામ દેજે અને ડીચર સમાણું ધાન દઈએ એટલે અમને એટલું ધાન આપજે કે અમારું કુટુંબ પોસાય અને કેળ સમાણું કામ કે આ બધાનું અમે જાળવી શકીએ એમ દીકરીઓ એ વખતે માગતી ગાયોનું પૂજન કરતી અને દીકરી પાણીને સાહેબ સાથે જાય ને ત્યારે એકાદી ગાય કે ભેંસ એને દૂધ ખાવા માટે એની સાથે એને મોકલી આપતા આ એક સંસ્કૃતિ પશુ સાથે જોડાયેલી અને એને કારણે પશુઓને એમણે લોક લોક સાહિત્યમાં સંસ્કૃતિમાં લોક કલાઓમાં એટલા લાડ લડાવ્યા છે કે ભરતકામમાં પણ તમને પશુઓ જોવા મળે તમને ગાયો જોવા મળે અશ્વો મળે અને પોતાના અશ્વોને એટલા સરસ શણગારોથી લાટાપાટા કરીને શણગારે કે એને આપણને જોવાનું અને બેસવાનું મન થાય એ જ રીતે ભીંત ચિત્રોમાં પણ એ લોકોએ પશુઓને એ રીતે લાભ લડાવ્યા છે આમ પશુઓને પોતાના એક પારિવારિક અંગ તરીકે એમણે ખૂબ જાળવી જાળવી રાખેલા અને તમે બાળપણમાં આ બધું બહુ નજીકથી જોયું છે એવો તમે ક્યાંક ઉલ્લેખ કર્યો છે આપના પિતાશ્રી એ અદ્ભુત નિશાનેબાજ હતા એ ચલાવનારા ચાલતા ઘોડે સોપારીના દાણા જેવી સોપારી જેટલું નિશાન લઈ શકતા ને અદ્ભુત નિશાનથી એને કરતા એના વિશે કંઈક મારા પિતાશ્રીની કોઠા શું જબરજસ્ત હતી પોતે ચાર ચોપડી ભણેલા પણ આ બધી કળાઓનો એમને ખૂબ શોખ નિશાનબાજ તરીકે એમનું બહુ મોટું નામ હતું એક લીમડી સ્ટેટના રાજુએ એમને બાર બોર્ડને એક બંદૂક ભેટ આપેલી હવે એને કારણે નિશાનબાજ એટલા સારા કે અમારે ત્યાં ગામડામાં એક રિવાજ હોય છે કે જાન જાન જ્યારે લગ્ન કરવા માટે વરરાજા જાય ને ત્યારે કન્યાના ગામમાં ગામને પાદરે એક નિશાન બાંધે કેવી રીતે કે એક ઝાડ ઉપર એક વાંસ બીજો વાંસ એની સાથે તીરખામટી હોય અને એ તીરખામટીને વાયરથી એની કમાન બાંધેલી હોય એની સાથે કાણું બાંધેલી સોપારી હોય એ આખી આખી પેલું કમાન હવામાં ઝૂલતી હોય અને એ સોપારીને નિશાન તરીકે પાડવાનું હવે નિશાન ના પાડે ત્યાં સુધી જાનને જમવા ના આપે અરે બાપરે હા તમે બધા એમ કે આ બધા બંદૂકોને લઈને નીકળ્યા છો નિશાન પાડો પછી જમવા મળશે અરે બાપરે એટલે બે ચાર બંદૂકવાળા જે હોય ને એ બધા ભડાકા કરી કરી કરીને થાકે પણ આ લોકોને ખબર કે ભાઈ દાનુભાઈને જાનમાં લઈ જઈએ તો આપણને વાંધો નહીં આવે એટલે મારા ફાધરને ખાસ આગ્રહ કરીને લઈ જાય અને મારા ફાધર પિતાશ્રી એ વખતે સારો ઘોડો રાખતા ઘોડા ઉપર બેસીને જાનમાં જતા બીજા બધા ગાડામાં વેલડામાં જાય ફાધર ઘોડા ઉપર જતા અને નિશાન પાડવાનું હોય ત્યારે નિશાન બાંધવું એ ઝાડની નીચે ઊભા રહીને પેલી કાંઈ તીરખામ સાથે સોપારી આમ આમ હલતી હોય ને એ જોવે કે સોપારી ક્યાં અટકે છે એ નિશાન કર્યા પછી સોપારી અટકે એને એક બળાકે ઉડાડી મૂકતા બીજો એમણે જીવનમાં બીજો એમણે ફડાકો ઘેરો નથી એટલે એવું એમનું એક મોટું મોટું નામ હતું પણ એટલું જ નહીં પણ એમના કોઠા સુધીની એક બીજી વાત કરી દઉં કે સેન્ટ જેવના અભ્યાસ પછી હું ભણી રહ્યો પછી મારી સગાઈની વાત ચાલે તો હવે અમારે તો રાજપૂતોમાં તો વિવેક બાપ દીકરો બી આવી બધી વાતો કે ના કરે કે ભાઈ તારા લગ્નનો છોકરી જોવાનું પણ એમણે છોકરી જોવાનું મેં શરૂ કર્યા પછી એમણે એક કાગળમાં ચિઠ્ઠી લખી આપી કે છોકરી જોવા જઈએ તો આટલી આટલી વસ્તુ આપણે જોવી પડે કે એની મોરલા જેવી ડોક હોય હળની જેવી આંખો હોય સિંહણ જેવો કેડ હોય ઘોડલા જેવા પગ હોય બહુ એમ કે બહુ ધોળી નહીં બહુ કાળી નહીં એવી નમણી હોય એટલે હું હસતો બાપુજીને આ ઉંમર આવું બધું શું સુજે છે આ છોકરે જોવા જઈએ મોરલા જેવી ડોક જોવાની હોય ને ઘોડલા જેવા પગ જોવાના હોય ને આ મૃગલી જેવી આંખો જોવા એવા જોવા રહીએ કે આ છોકરી કેવી રીતે પસંદ થાય મળે પણ સાહેબ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સાથે એમએ કર્યા પછી સામુદ્રિક શાસ્ત્રનો મેં જ્યારે અભ્યાસ કર્યો ને ત્યારે મને થયું કે સામુદ્રિક શાસ્ત્રમાં આ બધી વાતો લખેલી છે મારા અભણ પિતાશ્રીને આ બધી વાતો એ જાણતા એ એમની કોઠાસૂઝ હતી એટલે આવા કોઠા વાળા માણસો ગામડામાં આજે પણ છે તો એમણે ક્યારેય એવો આગ્રહ ના રાખ્યો કે એમના જેવા જ તમે પણ નિશાનેબાજ થાવ કે તમે પણ આટલા અદભુત રીતે પેલી બાર બાર બોલ બાર બોરની બંદૂક ચલાવો કેવું કંઈ એમણે આગ્રહ ના રાખ્યો ના એ પોતે ખેડૂત હતા પણ હું સૌથી મોટો દીકરો જી એટલે એમને થયું કે મારા દીકરાને સારી રીતે ભણાવું અને એ આઈએસ ઓફિસર થાય જી પણ ભાઈ આપણામાં તો કંઈ એવી બધી લાયકાત નથી કે આપણે આઈ એસ ઓફિસર થઈએ પણ લોક સાહિત્યના રવાડે ચડી ગયા પછી ઘણી બધી ઘણા બધા પ્રસંગો એવા થયા કે મેં શરૂઆત કરેલી ગામડામાં બહેનો રાતવરતની ભેગી થાય ત્યારે એમની પાસે જે ગીતો ગાય લગ્ન ગીતો અને ફટાણા અને ભજનોને આ બધું કોલેજમાં ભણતો વેકેશનમાં બધું ભેગું કરતો એટલે એ વખતે કોલેજનું ભણતર એટલે બહુ મોટું ગણાતું ગામમાં પહેલો પહેલો હું કોલેજમાં ભણવા ગયેલો તો મારા ફાધરને કે આ તમારો દીકરો કોલેજમાં ભણે છે ને બૈરાને ગાણા લખે છે એને કોઈક સમજાવો પછી અકળાયત એક વખત મને કહે તને ભણાવી ગણાવીને આ પચીસ હજારનું પાણી કર્યું એના કરતાં ગામ ગામના શેઢે તળાવડી ગળાવી હોત ને તો પીન પીને ઢોર પાણી પીને આશીર્વાદ આપે આ શું ધંધો લઈને બેઠું છું પણ એમને ખબર કે ભાઈ આ આ એને આ પ્રકારનો રસ છે એટલે પછી મને બહુ એ નહીં કરતા પણ છતાંય એમને એવું ખરું કે ભાઈ ખેડૂતનો દીકરો છે એટલે અહીં આવે એટલે એને આ બધું ખેતી કામે એને જાણવું જોઈએ રજાઓમાં વેકેશનમાં ગામડે ઘેરે ગયો એટલે મને કે ભાઈ આપણા સાતી આ ખેતરમાં ગયા છે તો એને ભાત આપ્યા કારણ કે ત્યાં ખેતી કરતા હોય એને માટે ભાત લઈને જવું પડે તો સવારના પહોરમાં હું તો ભાત લઈને નીકળ્યો તો ગામના ચોરે એક માકડાવાળું મદારી રમાડે મદારી માકડાને રમાડે તો મને મજા પડી એટલે હું જોવા ઉભર્યું પછી હું પેલા માકડાવાળા મેં કહ્યું આ માકડું તારી ભાષા સમજે છે કેવી રીતે તું કે રતનિયા તું સાથે જાય તો કેવી રીતે જાય તો બતાવી જોઈ તો પેલો હાથમાં લાકડીને ઠુમક 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 ચાલે પછી મેં કહું તારી ભાષા કેમ સમજે તું બોલે કે તારી ભાષા તો સમજે નહીં તો મને કે અમે ઠુમકાતી ભાષા એને સમૂમકાથી અમારી ભાષા સમજે તો પછી મેં દોડી લઈને ઠુમકું માર્યું તો પેલું માકડું મારા માથે બેસી ગયું ઓહો એટલે માથે ટપટપ કરવા માંડ્યું એ વખતે મારા ફાધર ઢોર પાવા માટે બજારે નીકળ્યા મને કે આ ધંધો મૂકી દે માકડા રમવાનો મધારી ભેગું તું આ મધારી થઈને માકડા રમાડે તો આમે તું લુંગી પહેરે તો તારી સાસરે જા ને માકડા લઈને તો તને સારા પૈસા મળશે એટલે પછી મેં પેલી દોરીની દોરીને મારી ને તો માકડું આવું ફાધરની પાઘડી ઉપર જ બેસી ગયું અને પછી તો બાપ દીકરાની રમત જોવા માટે લોકોને આખા ગામને મજા પડી ગયા તો એ જ પિતાશ્રીએ પીઠ થપથપાઈ તમારા કામને લઈને જ્યારે એમણે જોયું કે તમે હવે એક એક સંશોધક તરીકે સાહિત્યકાર તરીકે લેખક તરીકે આટલું બધું નામના મેળવી છે આટલું બધું એનો પ્રશંસા મેળવી છે ત્યારે એ પિતાશ્રીની છેલ્લે લાગણીઓ બદલાઈ હતી તમારા ઉપર એમણે ક્યારે બિલકુલ પછી તો એમ કહેતા કે આ મારો દીકરો છે એમને હું એનો બાપ છું એમ ગૌરવ લેતા થયા કારણ કે પછી તો આકાશવાણી ઉપર વાર્તાઓ મારી આવવા માંડી પછી તે છાપોમાં મારી કોલમો આવવા માંડી અને પછી તો એ ખૂબ પ્રસન્ન હતા કે ભાઈ ના ત્યાં જે કંઈ કર્યું છે એ યોગ્ય કર્યું છે અને ખૂબ 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 રાજી હતા એટલે શરૂઆતમાં ભલે એમણે કદાચ થોડોક ટકાર ટકોર્યા હશે પણ પાછળથી બહુ બહુ ખુશ હતા પછી તો ખૂબ ખુશ હતા મને લાઈન તારી પકડી છે અને પિતાશ્રી જેવા જ અદભુત વ્યક્તિત્વ તમે તમારા આખા જીવનમાં જોયા જે નામો આજે તો અમે અમે સાંભળ્યા જ છે માત્ર એમના કામથી કદાચ થોડા ઘણા પરિચિત થઈશું પણ તમે તો એમને રૂબરૂ બધા એ બધા જ સાથે હેમુ ઘડવી હોય કે કાનજીભુટા બારોટ હોય કે ખોડીદાસ પરમાર હોય આ બધાની સાથે આપને અંગત ઘરોબા જેવા સંબંધો એ વ્યક્તિત્વમાંથી આજે યાદ કરો છો તો કોણ બહુ જ દિલની નજીકથી યાદ સ્મરણોમાં હજીએ કોને યાદ કરીએ કોને યાદ ના કરીએ કારણ કે એટલા બધા મહાનુભાવો સાથે મારા સંપર્કો કારણ કે મને હું ભણતો ત્યારે મને સાહિત્યનો શોખ એટલે દર રવિવારે જુદા જુદા સાહિત્યકારો કેકા શાસ્ત્રીજી હોય ઉમાશંકર જોશી હોય જય ભીખુ હોય પિતતાંબર પટેલ હોય આ બધાને રવિવારે મળવાનો મારો નિયમ મને સાહિત્યકારો ગમતા ને એને ત્યાં બીજા સાહિત્યકારો આવ્યા હોય ને તો એ સાહિત્યકારો વાતો કરે એ બધું હું સાંભળ્યા કરતો એને કારણે ખોડીદાસ પરમાર હવે એ તો બહુ મોટા ચિત્રકાર ચિત્રકારી પત્રવ્યવહારથી અમારે પરિચય થયો અને એને એ પછી તો ખૂબ નજીકમાં આવ્યા અને મારા પુસ્તકોના બધા ચિત્રો પણ એમણે મને કરી આપ્યા એ આમ પ્રોફેશનલ નહોતા કરતા કારણ કે ટ્રેડિશનલ શૈલીના બહુ મોટા ચિત્રકાર આજે યામિન રોય જેમ છે બંગાળમાં એમ ગુજરાતના યામિની રોય ખોડીદાસ પછી એ મારા ભાઈ થયા એટલે તો અમે ખૂબ નજીક આવ્યા એ સિવાય જયમલ પરમાર ઉર્મી નવરચના ચલાવતા અને ઉર્મી નવરચના વાંચ્યા પછી મને એમાંથી ઘણી બધી પ્રેરણા મળતી નવું નવું કરું આ તે કરું અને પછી તો એમની સાથે નીકળતા એટલી થઈ કે મારા પુસ્તકોની એમણે પ્રસ્તાવનાઓ પણ લખી આપી આપણા સંસ્કૃતિમાં પશુઓમાં એમણે પ્રસ્તાવના આખી લખી છે શાસ્ત્રીજીએ એ તો મારા ગુરુ હતા અને મારા ગુજરાત લોક કલા ફાઉન્ડેશનના આજીવન ચેરમેન હતા એમણે છોતેર સંસ્થાઓમાં રાજીનામા આપ્યા પછી મને કે તારી સંસ્થામાંથી હું રાજીનામું નહીં આપું તો સરસ કામ કરે છે અને આ જીવન બાણું ત્રાણું વર્ષ સુધી એ મારા ગુજરાત લોકલા ફાઉન્ડેશનના ચેરમેન તરીકે રહ્યા એનો મને ગૌરવ છે કાગબાપુ કાગબાપુ તો એ વખતે રતિકુમાર વ્યાસ એમના શિષ્ય એમને ત્યાં આવતા અને બબે તત્તન દિવસના પડાવ કરતા રાતના ડાયરાઓ જામે એમની સાથે પણ એટલો નિકટનો પરિચય કેળવાયો આ રીતે જુદા જુદા સાહિત્યકારો કલાકારો એટલી નિકટતા થઈ દુલેરાય કારાણી દુલેરાય કારાણી કચ્છના મેઘાણી જેને કહેવાય છે એ પાછલી અવસ્થામાં એ અમદાવાદમાં રહેવા આવેલા એટલે એમની સાથે અમારી બેઠક ઉઠકો ખૂબ ચાલતી મારા ઘણા બધા પુસ્તકોની પ્રસ્તાવના એમણે લખી આપી છે જયમેલભાઈએ લખી આપી છે ખોડદાસભાઈએ લખી આપી છે કેકા કેકાશાસ્ત્રીજીએ લખી આપી છે એ મારું સદભાગ્ય છે કે આવા મહાનુભાવોએ મારા પુસ્તકોમાં સરસ રીતે પ્રસ્તાવનો લખી આપીને મારા કામને કામનું એપ્રિસિએટ કર્યું છે જાદવ સાહેબ એ સમય એ મહાનુભાવો એ મહાન થી લઈને આજનો સમય આજની પ્રવૃત્તિ આજના આજના બધા કામો કઈ રીતે જુઓ છો આ સમયને કેટલો બદલાવ અનુભવ કરો છો તમે તો સાહિત્ય એટલું બધું વાંચ્યું છે સાહિત્યમાં એટલું સંશોધન છે લોકસાહિત્યમાં આપનું અદ્ભુત પ્રદાન છે અને આજે જે રીતે સાહિત્ય લખાય છે કે લોકજીવન કે લોકસાહિત્ય કે લોકસંગીત જે રીતે પ્રસ્તુત થાય છે સમયના આ બદલાવને કઈ રીતે જુઓ છો જૂના પચાસ સાહીઠ સિત્તેરનો અદ્ભુત દાયકો તમે જીવ્યા છો એંસી નેવું અને આ બે હજારની સદીમાં એકવીસમી સદીમાં જ્યારે આપણે છીએ ત્યારે આ સમયને કઈ રીતે વાગોળો છો આ કઈ રીતે મૂલવો છો જૂના કાળે આપણે ત્યાં ડાયરાઓ થતા પણ એ જેને કહેવાય માત્ર મનોરંજન માટે નહોતા પણ એક શિક્ષણનું કાર્ય કરતા જૂના કાળે ભવાઈ કલાકારો ભવાઈના કાર્યક્રમો કરતા પણ માત્ર મનોરંજન નહોતું પણ એ એક શિક્ષણનું કામ કરતા દાટલા તરીકે હવા એ કલાકારો ગામડાઓમાં કન્યા વિક્રયનો કેસ વેશ કરતા કન્યા વિક્રયનો આપણને આશ્ચર્ય થાય કે ભાઈ કન્યા વિક્રયનો તો ગામડામાં પણ એ કાળે સૌરાષ્ટ્રમાં પાટીદાર લોકોની દીકરીઓને ચરોતરના પાટીદાર લોકો આવીને એનું એને ખરીદીને લઈ જતા દીકરીઓનું જૂના કાળે વેચાણ થતું સર કે દીકરી નાની હોય ત્યારે એને અમુક રકમ એના બાપને આપીને એનો બાપ ત્યાં ચરોતરના ગામડામાં જાય અને રાતે દીકરી સૂઈ જાય બાપ આવતો રહે પછી એ દીકરી ગામના પાદરના ઝાડવા જિંદગીભર જોવા પામતી નહીં ઓ બાપરે જીવનભરે ત્યાં જ આયખું પૂરું કરતી આવા વખતે આ વેશ દ્વારા ભવાઈ કલાકારોએ એવી સરસ રજૂઆત કરી કે જેને કારણે કન્યા વિક્રયને કારણે કન્યાને પડતા દુઃખોનું જે વર્ણનો એમાં સાહેબ કર્યા ને એમાં જે લોકોએ કન્યા વિક્રય કર્યા હતા એમણે જાહેરમાં રોતા રોતા એમણે પ્રતિજ્ઞાઓ લીધી કે અમે કન્યા વિક્રયનું પાપ કર્યું છે પણ હવે અમે કન્યા વિક્રય નહીં કરીએ એના આજે એક એટલે મનોરંજનની સાથે સાથે શિક્ષણનું પણ કામ કરતા આજે ડાયરાઓ ખૂબ થાય છે મોટા મોટા કલાકારો છે પણ એને શૈક્ષણિક રીતે સમાજને સંકોરવાનું કામ આની સાથે થતું રહે ને એ બહુ મહત્ત્વનું છે માત્ર મનોરંજન એકલું નથી પણ મનોરંજનની સાથે શિક્ષણ એ બહુ જરૂરી છે આજે લોકસાહિત્યના કલાકારો આજે ઘરો ઘર છે આજે કેસેટો સાંભળીને ગાનારા કલાકારો ઘણા બધા છે એકવાર મેં એક કાર્યક્રમ કરેલો તો એટલા બધા કલાકારો સ્ટેજ ઉપર આવીને બેસી ગયા વર્ષો પહેલાંની વાત છે પણ મેં કહ્યું હું તો આપને બોલાય નથી ઓળખતો નથી અમે કલાકારો છીએ કેમ અમારે કાર્યક્રમ કરવો છે એટલે આજે કલાકારોની આ ગાડી બાંધો એટલા કલાકારો ઘરે ઘરે છે પણ જે કેટલા કલાકારોએ જીવનભર સાધના કરી છે જેને એવોર્ડ્સ મળ્યા છે જેને પદ્મશ્રીથી સન્માન મળ્યા છે એવા કલાકારોએ જીવનભર સમર્પિત કામ કર્યું છે એની કદર થાય છે અને થવી જોઈએ એટલે એ રીતે પણ સંશોધકો આજે લોકકલા જગતમાં બહુ ઓછા છે જુજાજ કેટલાક અધ્યાપકો થોડુંક કામ કરે છે પણ બેગાણી લોક સાહિત્ય કેન્દ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલે છે એના દ્વારા પણ કામ થોડુંક થઈ રહ્યું છે એ સારું છે કે ભાઈ એક પ્રવાહને એણે ધબકતો રાખ્યો છે જૂના કયો કલાકાર બહુ જ દિલની નજીક છે તમે તો કેટલા બધા કલાકારો મારે ગુલાબોનો કિસ્સો પણ જાણવો છે પછી પેલા અમરોઢોઢલી હા અમરોઢોઢલી ની કદાચ કથા તમારી પાસે સાંભળવી છે કેટલા બધા એવા કલાકારો હશે જેમને જેમને તમે રાખમાંથી ઉભા કર્યા ને આભમાં આસમાનમાં આકાશમાં લઈને મૂકી દીધા છે કયો કલાકાર તમારા દિલની બહુ નજીક રહ્યો છે કોણ તમારું અતિ પ્રિય રહ્યું છે જેના ઉપર તમને થોડું વધારે હેત હોય હા અમે એવું છે કે પંજાની બધી આંગળીઓ આપણને પ્રિય જ હોય એમ મારી સાથે કામ કરનારા બધા કલાકારો મને પ્રિય અને ગમે છે પણ નાના કલાકારોને જે રીતે ગામડામાંથી પકડીને બહાર મૂક્યા એમાં કેટલાક કલાકારો તો આમ લોકોને હૈયે વસી ગયા એવા કલાકારો છે હવે દાખલા તરીકે અમરો ઢોલી મારા ગામનો સામાન્ય ઢોલ વગાડનારો કલાકાર મને એ જ આવેલો લગ્નમાં ઢોલ વગાડવા માટે અને જાત જાતના એના ઢોલના તાલ વગાડવામાં એ માસ્ટર તો છઠ્ઠા ધોરણના છોકરાઓમાં મારો એક પાઠ અમરો ઢોલી ચાલે જી તો કેશોદની એક કન્યા શાળાની દીકરીઓ આ પાઠ ભણે તો એમણે ટીચરને પૂછ્યું કે આ અમરો ઢોલી આકરો ગામનો છે ઢોલ વગાડે છે આપણે એને ઢોલ સાંભળવા જવું હોય તો એમને રસ પડ્યો અને એ બે ત્રણ બસો લઈને એ લોકો ત્યાં આખરું અમરા ઢોલીને પાસે આવ્યા એનો ઢોલ સાંભળવા અમરાને બોલાયો ભાઈ બે ચાર ખટારા આવ્યા છે તને બોલાવે છે તો ઘરમાં સંત થઈ ગયો બિચારો ગરીબરો કે પોલીસવાળાના ખટારા હોય આપણું કોણ હોય એને સમજાવીને લઈ આવ્યા તો કે તમારો પાઠ આ બધી દીકરીઓ ભણે છે તમારો ઢોલ સાંભળવો છે ઢોલ લઈને આવો ને તાકે હું ઢોલ વગાડું ને દીકરીઓ રાયડે રમે તો હું ઢોલ વગાડું પછી સાહેબ એણે દીકરીઓને રાહાડે રમાડી અને ઢોલ એવો વગાડ્યો એવો વગાડ્યો ઢોલ સાહેબ તોડી નાખ્યો ઢોલ તોડી નાખ્યા પછી અમરો અમર થઈ ગયો અમરો અમર થઈ ગયો અમરો અમર થઈ ગયો કરતો કરતો એ ઘર ભેગો થઈ ગયો એ અમરાને સાહેબ પેલેસ ઓન વ્હીલ્સ ટ્રેન આખી ઇન્ડિયામાં ફરવા નીકળી ત્યારે દિલ્હીથી અમરાનું નિમંત્રણ આવ્યું અમરા બહેને પાંચ છ જણા કલાકારોને ઢોલ શરણાઈ વગાડવા માટે આ ટ્રેન માટે મોકલી આપું વાહ એ દિલ્હી ગયો અને એ પેલેસોન સ્પીલ ટ્રેનમાં આખું ઇન્ડિયા એ ફરી આવ્યો સ્ટેશન આવે ત્યાં ઉતરવાનું ઢોલ શરણાઈ વગાડી એને આંટો મારે ટ્રેન ઉપડે એટલો બેસી જાય આખું ઇન્ડિયા એણે જોયું મેં તો હજી ચોથા દસ ભાગનું ઈન્ડિયા જોયું નથી પણ મને એનો આનંદ અને ગૌરવ છે એકવાર પુષ્કરના મેળામાં અમે ફરવા ગયેલા જી તો એક લોકોનું ટોળું હતું ને કંઈક ઢોલક ને ઘૂંઘરો ને એનો બધો અવાજ સંભળાય મને થયું કે અહીં કંઈક કોઈ કલાકાર લાગે છે લોકોના ટોળા વચ્ચે જઈને ઉભા રહ્યા એક છોકરી અઢાર ઓગણીસ વર્ષની કાળા કપડાં પહેરેલા અને અ ર કરીને એવું સરસ નૃત્ય કરતી હતી કે હું જોવા ઊભો રહી ગયો લોકો ચારાના આઠાના એના ઉપર ફેંકતા હતા થોડી વાર થઈને એનો કાર્યક્રમ પૂરો થયો એટલે નીચે શ્વાસ ખાવા બેઠી એટલે એની પાસે જઈને ભેગું આપકા નામ ક્યાં હે સાહેબ ગુલાબો તો મેરા નામ હે ગુલાબો તો એટલી અચ્છી ડાન્સર હે રાસ્તે પર ક્યો નાચ રહીએ અરે સાહેબ છોડો આમ તો મદારાણ ઠહેરે નાચે નહીં તો શામ કા રોટલા કાંસે મિલેગા ચૂમ ખીલાવું ગઈ ક્યાંક ભાઈ મેરી તો હેસિયત નહીં મેં કું મેં એને સમજાવું કે તારા માટે એક સ્ટેજ રાહ જોવે છે મોટો હોલ હોય ઓડિટોરિયમ હોય લાઇટો હોય માઇક હોય અને અસંખ્ય લોકો તને જોતા હોય તારી વાહ વાહ કરતા હોય એવી ઐસા કાર્યક્રમ લે તું આ જા અરે સાહેબ છોડો મધારણ ઠેરે અમકો કોણ બોલાય ગા અનેકું મેં બોલાવું ગઈ ગુજરાત આવે ગઈ હા સાહેબ આ જાઉંગી અને પછી તો એનું સર એ વખતે આ બધા મોબાઈલને ફોન કશા નહોતા એ વખતે પોસ્ટ ઓફિસમાં જઈને કોલ કરવા પડે અથવા તો તમારે તારથી મોકલવા પડે એ પછી અમે એને ટૂંકી વાત કે ગુજરાતમાં બોલાવી અને અહીંયા મહેસાણા રાજકોટ ભાવનગર ત્રણ ચાર પ્રોગ્રામો કરીને અમદાવાદમાં પ્રોગ્રામ કર્યો અહીં અમદાવાદના પ્રોગ્રામ પછી દૂરદર્શન ઉપર એનો ઇન્ટરવ્યૂ કર્યો જેમ આજે તમે આ ઇન્ટરવ્યૂ કરો છો એમ દૂરદર્શન ઉપર એનો ઇન્ટરવ્યૂ કર્યો હવે એ ઇન્ટરવ્યુ જોયા પછી સંગીત નાટક અકાદમી નવી દિલ્હીના સેક્રેટરી મિસ્ટર કોઠારી એમને એમણે જોયા પછી એમણે થયું કે આ તો એક સરસ નર્તકી છે એટલે એમણે અહીં તપાસ કરીને એને દિલ્હી બોલાવી અને પંચ્યાસીના વર્ષમાં ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ફ્રાન્સમાં આપણો મોટો ફેસ્ટિવલ થવાનો એને સિદ્ધિ ઉપાડીને ફ્રાન્સમાં એને પહેલી વાર એને મૂકી દીધી અને એ પછી તો ઘણા બધા દેશોની સફર એ કરી આવી આજે લગભગ હજી એને સહી કરતા નથી આવડતું ગલબ એટલું તણ અક્ષર જ લખે છે એ સેમ આજે દુનિયાના એકસો ચાલીસ ઉપરાંત દેશોમાં કાલબેલિયા નૃત્ય કરી આવી અને રાજસ્થાનની કાલબેલિયા નૃત્ય તરીકે બેસ્ટ કલાકાર તરીકે આજે દુનિયાભરમાં એનું નામ થયું છે અને બે હજાર સોળની સાલમાં ભારત સરકારે એને પદ્મશ્રી એવોર્ડ આપીને એનું સન્માન કર્યું આપણો તો વારો બે હજાર ઓગણીસમાં પદ્મશ્રીનો આવ્યો પણ એને જે પદ્મશ્રી એવોર્ડ મળ્યો ને એ જે આનંદ મને થયો ને મારા એવોર્ડ કરતાં એને મળ્યો એનો આનંદ મને વિશેષ હતો એમ આવા કલાકારોને બહાર લાવવાનું આમ તો એમનું નસીબ કામ કરે છે હું તો માત્ર નિમિત્ત હતો પણ મારો એ આનંદ છે અને ગૌરવ છે અને હું તો એમ માનું છું કે લોકો બધા એમ કહે છે કે જોરાવર્ષી બી એટલા બધા કલાકારોને જગત ચોકમાં મૂકી આપ્યા એટલે કે હું બહુ વિનમ્ર ભાવે કહું છું કે મેં કલાકારોને મૂકી આપે તેમના નસીબે મૂક્યા છે હું હંમેશા કહું છું કે કલાકારોને મેં મૂકી આપે એના કરતાં કલાકારોએ જોરાવર્ષીને જગત ચોકમાં મૂકી આપ્યા છે આ કલાકારો ન હોત તો જોરાવર્ષીને આજે કોઈ ના જાણતું હોત એને પદ્મશ્રી કોઈએ ના આપ્યો હોત એણે જ કલાકારોના આશીર્વાદે મને સંગીત નાટક અકાદમીના વાઇસ ચેરમેન પદે પહોંચાડ્યો છે હું તો એના આશીર્વાદ સમજું છું સમજું છું અને આ વાતનો અત્યંત ગૌરવ છે અમને બધાને આપનો અભ્યાસ મારે એ રીતે પણ જાણવો છે કે આજે તમને જ્યારે હું એમ પૂછું કારણ કે તમે લોક કલાકારો સાથે લોક કલાઓ સાથે લોકજીવન સાથે આટલા બધા સંલગ્ન છો સંકળાયેલા છો ત્યારે આ કલાકારોને આ કલાઓને આપણે કદાચ શું આપવાનું ચૂકી ગયા કે આ કલાઓ લુપ્ત થઈ ગઈ એમને અત્યારે કલાકારોને કઈ અગવડ પડે છે કે જે કદાચ સમાજ તરીકે સિસ્ટમ તરીકે આપણે એમને પહોંચાડવાની જરૂર છે અત્યારે સમય એવો છે કે એક બાજુ માધ્યમોની કમી નથી મંચની કમી નથી કલાકારોની કમી નથી અને છતાં કલાઓ લુપ્ત થઈ રહી છે કેટલી બધી આપણી કલા કલાઓ આપણા આપણા પરંપરા આપણા રિવાજોમાંથી બહાર નીકળી ગઈ છે શું આપવાનું આપણે ચૂકી જઈ રહ્યા છીએ આપણે કઈ અગવડ છે જે પૂરી નથી કરી રહ્યા કઈ સગવડ નથી આપી શક્યા એમને કલાકારોનું એવું છે કે જે લોકો કલાકારોમાં એણે ખૂબ નામના મેળવે છે એ કલાકારોને તો કોઈ તકલીફ નથી આર્થિક રીતે ખૂબ સદ્ધર છે પણ જે બીજા કલાકારો કે જેને પોતાની કલામાં એને રોટલો નથી મળતો આવકના આર્થિક કોઈ સાધનો નથી મળતા એ કલામાંથી એનું ઉપાર્જન કશું થતું નથી એવી કલાઓ ધીરે ધીરે એ છોડીને બીજા કામમાં લાગી જતા હોય એને કારણે આ બધી કલાઓ લુપ્ત થતી જાય છે એટલે સંગીત નાટક અકાદમી અમારે નવી દિલ્હીએ એમ સંકલ્પ કર્યો છે કે આવી કલાઓની પરંપરા જળવાઈ જાય એને ગૌરવ મળે અને એ પરંપરા આગળ વધે એટલા માટે આવા કલાકારો તૈયાર કરવા માટે એના અમે સ્કૂલો પણ શરૂ કરી છે દાખલા તરીકે કથક નૃત્ય કુચીપુડી નૃત્ય કે અન્ય પ્રકારના જે બધા નૃત્યો છે કે શાસ્ત્રીય સંગીત છે આ બધી પરંપરા આગળ વધે એના ગુરુઓ તૈયાર થાય ગુરુઓ દ્વારા એના શિષ્યો તૈયાર થાય એ માટે આ બધી સંગીત નાટક અકાદમી સતત પ્રયત્નો કરે છે અને દેશભરમાં આવા કથક કેન્દ્રો અને આવા નૃત્યના શાસ્ત્રીય નૃત્યના કોલેજો પણ શરૂ કરવામાં આવી છે જેથી નવી પેઢીને તૈયાર કરી શકાય મોદી સાહેબ પણ કહે છે કે ભાઈ જૂની પેઢીના કલાકારો તો આટલા બધા છે એમણે ખૂબ સિદ્ધિ મેળવી છે પણ હવે પછી નવી પેઢીના કલાકારો તૈયાર થાય એ બહુ જરૂરી છે કલાકારો તૈયાર થાય તો સાહેબ આ કલા જીવંત રહેશે ધબકતી રહેશે લોકોએ શું કરવું જોઈએ સમાજે કઈ રીતે આ વાતને ઉપાડી લેવી જોઈએ એમના તરફથી શું સહયોગ તમે ઈચ્છો છો સમાજની પણ એક જવાબદારી છે કે ભાઈ દાખલા તરીકે જે દીકરીઓ નૃત્યમાં તાલીમ લઈને ભરતનાટ્યમ કરે છે કુચીપુડી કરે છે કથક કરે છે એ એમના આરંગે ત્રમ વખતે મારે મહેમાન તરીકે જવાનું થાય ત્યારે હું હંમેશા એમ વાલીઓને કહું છું કે ભાઈ તમારી દીકરીઓને આ નૃત્યની તમે તાલીમ આપજો કારણ કે નૃત્યની તાલીમ લીધેલી દીકરીઓ સાહેબ એનામાં એક સંસ્કાર હશે એનામાં એક સ્માર્ટનેસ હશે સો છોકરીઓ જતી હોય તો એક દીકરી તમારી એમાં નૃત્યમાં તાલીમ લીધેલી નોખી તરી આવશે એટલો એનો આત્મવિશ્વાસ હશે એટલે તમારી દીકરીને સાહેબ તમે તાલીમ આપીને નૃત્યની કે સંગીતની તાલીમ આપીને એક કલા લઈને એ જો સાસરે જશે ને તો એ ત્રણ પક્ષોને ત્રણ પખાને ઉજાળશે એના એના પિયરને એના મોસાલને અને એના સસુરાલને અને એનું જીવન આનંદથી ભર્યું ભર્યું રહેશે અને ઈશ્વરી આનંદની અનુભૂતિ એ કલાકાર દીકરી પામી શકશે એટલે આવી દીકરીઓ તમે તૈયાર કરજો અને હું ફરિયાદ કરતો કે ભાઈ આ અંગ્રેજી માધ્યમમાં દીકરીઓ આપણી ભણતી થઈ ગઈ પછી આપણી કલા સંસ્કાર સંસ્કૃતિ એને ભૂલતી જાય છે એને આ બધા કલા સંસ્કૃતિમાં રસ નથી પણ હમણાં કુચીપુડી નૃત્યાંગના છીએ એણે એક શિબિર કરેલી એ શિબિરમાં મહેમાન તરીકે મને જવાનું થયું અઠ્યાવીસ દીકરીઓએ એ શિબિરમાં ભાગ લીધેલો પરંપરાએ સંસ્થા પરંપરા એનું નામ અને બીજલ હરિયા એના કલાગુરુ તો એ શિબિરમાં પૂર્ણ વખતે મને બોલાવેલો ત્યારે હું કહેતો કે ભાઈ અંગ્રેજી માધ્યમના કારણે આપણી ગુજરાતની દીકરીઓ કલા સંસ્કાર સંસ્કૃતિ કશું શીખતી નથી પણ એ અઠ્યાવીસે દીકરીઓ સાહેબ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી હતી અને એ આપણી ગુજરાતી અંગ્રેજી મીડિયમમાં ભણેલી દીકરીઓ સાહેબ આ કલા પરંપરામાં પારંગત થઈ રહી છે ત્યારે મને એમ થયું કે આ કલા નૃત્યપાય નહીં થાય પણ આ કલા જીવંત રહેશે અને આવી રીતે કલા ક્ષેત્ર તૈયાર થયેલી આપણી અસંખ્ય દીકરીઓ દેશ પરદેશમાં કલાગુરુઓ તરીકે બેસીને અનેક કલાકારોને તૈયાર કરે છે એટલે સાવ લુપ્ત થઈ જશે એવું માનવાને કારણ નથી પ્રવાહો બદલાય એમાં કદાચ નવા પ્રવાહો જોડાય પણ કલાઓ સાહેબ નાશ પામી જાય એવું બનવાનું નથી કારણ કે હજારો વર્ષથી ભારતની કલા સંસ્કાર અને સંસ્કૃતિ ધબકતી રહી છે નો ડાઉટ સમય સમય પ્રમાણે પરિવર્તનો આવતા રહે પણ એ સૌ એ લુપ્ત સાવ નહીં થઈ જાય એવું તો આપણા સમાજમાં સમાજ હજી જાગૃત છે લોકસાહિત્યની વાત કરું આપ લોકસાહિત્યની એક અદ્ભુત વ્યાખ્યા આપો છો લોકસાહિત્ય તમારા માટે કઈ રીતે ડિફાઇન કરો છો લોકસાહિત્ય એટલે શું લોક સાહિત્ય માટે તો ઘણા બધા વિદ્વાનો નોખી નોખી વ્યાખ્યાઓ કરતા હોય છે કે લોક સાહિત્ય એટલે લોકોના કંઠે રમતું સાહિત્ય લોકોમાંથી ઉદ્ભવેલું સાહિત્ય લોકો વચ્ચે ચાલતું સાહિત્ય પણ મારે જો લોકકલાની વ્યાખ્યા આપવાની હોય ને તો સાહેબ હું એવી વ્યાખ્યા આપું લોકકલાની ભાષામાં કે ઉતરતો ઉનાળો હોય બેસતું ચોમાસું હોય આહાર મહિ અહાડ અને જેઠ મહિનાની ગળાહ હોય એ વખતે ખેડૂતો માથે નેજવા કરીને આકાશમાં મીઠ માંડતા હોય એ વખતે આકાશમાં એક નાનકૂળી એવી વાદળી દેખાય એ વધતાં વધતાં ડુંગર જેવડી થાય વધતાં વધતાં હાથીના બચાડા જેવી થાય અને એવી વાદળીઓ એકબીજેને ભેટતી હોય આકાશમાં વીજળી સમરાળક કરતી ધરતીના ઓવાણા લેતી હોય મોરલા પોતાની લાંબી ડોકના ડોકથી ટવકા કરતા હોય ડોકની સાંકળના તન તન ટૌકા કરતા હોય એ વખતે આકાશમાંથી એક સરવડું વરસે ને એ વખતે સા સાસરી ગયેલી દીકરીઓ પિયરમાં આવી હોય ગામના પાદરની પાળે વડલા હેઠે ભેગી થઈ જાય એકબીજાને મળીને સાયા માયા ભેટે અને જે પહાડીની કડેરાટી બોલી જાય એમ વાદળીઓ એકબીજાને ભેટતી હોય વરસાદનું એક માવઠું આવી જાય તો બાર મહિનાની તપેલી ધરતીમાંથી એક ફોરમ છૂટે જેને આપણે એક એક માટીની મીઠી મેઘ કહીએ છીએ એ ફોરમ છૂટે એમ અભણ લોકોના હૈયામાંથી જે કલ્પનાના વિરડા ફૂટે એ તરતા ફરતા સમાજમાં ફરતા થાય અને લોક લોક જીભે રમતા થાય અને લોક જીભે જીવી જાય એનું નામ લોક સાહિત્ય આ હા 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 શું તમે વ્યાખ્યા આપી છે આખે આખું લોકજીવન આપણી સંસ્કૃતિ આપણા સંસ્કાર બધું તમે જાણે કે ધબકતું કરીને અમને સમજાવ્યું એક દુહો છે જે આપ બહુ જ અદ્ભુત રીતે સમજાવો છો અને એ મે આપના પાસેથી મારી અપેક્ષા છે કે આપ અમને પણ સમજાવો બહુ જાણીતો આ દુહો છે કે કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડ ભગવાન અને તને સ્વર્ગ ભૂલાવો શામળા આ દુહો આપ આપ જરા જુદી રીતે કેમ શામળાને સ્વર્ગ ભુલાવીને કાઠિયાવાડમાં આવવાનું ઈજન કે નિમંત્રણ આપવામાં આવે છે કેમ શામળીઓ અહીંયા વસી ગયો કાઠિયાવાડમાં જણાવો અરે વાહ તમે તો બધું મારું સાહિત્ય કરી લીધું એવું મને લાગે છે પણ મજાની વાત છે કે સૌરાષ્ટ્ર માટે એમ કહેવાય છે કે પારૂબા ગઢવી નામના એક ચારણ કવિ થઈ ગયા એણે ભગવાન શામળાને કૃષ્ણને સંબોધીને એક દોહો કીધો છે કે અમારા કાઠિયાવાડમાં અમારા કાઠિયાવાડમાં દી ભૂલો પડને તું ભગવાન તું થા ને મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા કવિ ડાયો માણસ હતો એણે કેમ સાંભળાને શ્રી કૃષ્ણને એમ ના કહ્યું કે તું ચીનમાં ભૂલો પડ ને પાકિસ્તાનમાં ભૂલો પડ ને રશિયામાં ભૂલો પડને ને અહીં ભૂલો પડે એણે એમ કેમ કીધું ભારતમાં ભૂલો પડ એમાંય ગુજરાતમાં ભૂલો પડ એમાંય અમારા કાઠિયાવાડમાં ભૂલો પડે જી કારણ કે કાઠિયાવાડના વાણી પાણી અને મહેમાન ગતિ ત્રણેય વખણાય વાણી કહેતા મેઘાણીભાઈએ આપણને જે આપ્યું સાહિત્ય લોકસાહિત્ય વાણી પાણી સૌરાષ્ટ્રના ગામડાઓમાં તમે જાઓ તો ગામના પાદર તમને ઢગલાબંધ પાળિયાઓ જોવા મળશે આ પાળિયા માત્ર પથ્થરના પાળિયા નથી પણ આ પાળિયા એવા લોકોના છે કે જેમણે ગામની ગાયોના લૂંટાતા ધણને બચાવ્યા હોય જેમણે ગામની બાયોના શિયાળની રક્ષા કરી હોય એવા લોકોના આ પાળિયા છે કે જેણે ગામની રક્ષા માટે પોતાના લીલોડા માતા ઉતારી આપ્યા હોય પાણી પાણી અને મહેમાન ગતિ મહેમાન ગતિમાં તો કાઠિયાવાડને તો કહેવાનું કંઈ છે જ નહીં કારણ કે આંગણે મહેમાન આવે ને ત્યારે ઘરધણી ઊભો થઈને ગડગડથી ડોટ મૂકે ઘોડા ઉપરથી નીચે ઉતરે સાંયા માયા મળે ઘોડાને દોરી લાવે પછી તો ઓસરીમાં લઈ આવે ગરમ પાણી મૂકે હાથમાંગ ધોવે ઢોલિયા ઢળાય અને વઉ આણા બઉએ લાવેલી પટારામાં મૂકેલી નવી નક્કુર રજયો પથરાય અને મહેમાન બેસીને વાતો કરે ચા પાણી કરે અને બપોરનું રોટલા ટાણું થાય ત્યારે ઓસરીમાં ચાકળા નંખાઈ જાય બાદોઠિયા ઢળાઈ જાય પડખે માંજેલા મોં દેખાય એવા માંજેલા પાણીના કળશા મૂકી જાય બાજુમાં વીંજણો મૂકી જાય પડખે ઢીંચણીયા મૂકી જાય અને એ વખતે મહેમાનોને માટે પહેરા ભોજનનો એક થાળ આવે એમાં જાત જાતના પકવાન હોય જાત જાતના શાકભાજી હોય જાત જાતના અથાણા હોય બાજરાનો રોટલો હોય કારણ કે બાજરાના રોટલા વગર કાઠિયાવાનું ભોજન અધૂરું ગણાય છે બાજરાનો રોટલો હોય પછી ગોળનું દરબો હોય માખણનો લોંદો હોય ભરેલા મરચાં હોય ચીબડાની કાચરી હોય કેરીનું અથાણું હોય આ પહેલાં ભોજનનો આવો એક થાળ આવે રૂમાલીઓ રેશમી રૂમાલીઓ ઢાંકેલો હોય રૂપાની ઘૂઘરીઓ ઢાંકેલી હોય એવો ભોજનનો થાળ મુકાય પણ આ બાજરાનો રોટલો કેવો હોય

એ બાજરાને પ્રભાતિયાના સૂરે ગાતા 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 દળ્યો હોય અને પછી કથરોટમાં ધોબોક લોટ લઈને પડખે વાટકામાં વડાગરું મીઠું મીઠું ઓગાળીને વાટકો પાણીનો ભરેલો હોય એમાંથી છાપકો પાણી લઈને એને પીંડો બાંધે એમ કહેવાય પીંડો બાંધીને તૈયાર કરે પણ એ પીંડાને માં જેમ પહેલાં ખોળાના દીકરાને એથી ઓલાવતી હોય ત્યાં રમાડતા 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 એ રોટલાને શેડવો હોય અને તાવડીમાં નાખીને ત્રાંબિયા જેવો શેડવો હોય અને પછી એની કોપટી કાઢીને બીજાણંદ જેની ગોતે નીકળેલું એ નવચંદ્રી ભેંસનું ઘી હોય શિયાળામાં પાટિયામાં ઘીમાં આંગળીઓ નાખો તો નખમાં ફાઉં વાગે એવું ઘી ભર્યું હોય અને ગીર ગાયની દૂધનું તાસળી ભરેલું એક તાસ તાસળી દૂધની ભરેલી તાસળી પડખે મૂકી દીધી હોય એ વખતે શામળીઓ શ્રી કૃષ્ણ કદાચ ત્યાંથી નીકળે તો બાવડું જાલીને ભોજન ભર્યા ભોજનના થાળ માથે બેસાડી દે તો કૃષ્ણ ભગવાન પણ એમ કે રાધાજીને કે ભાઈ આપણને આ ધરતી ઉપર ફાવી ગયું છે તમને અહીંયા ના ફાવે તો વૃંદાવન છોડીને અહીં આવતા રહું આ એ ધરતી છે કૃષ્ણ ભગવાન સાહેબ કાઠિયાવાડમાં હમતા ભૂલા નહોતા પડ્યા યા બાજરાના રોટલા યા મહેમાન ગતિ આ બધું જોયા પછી કૃષ્ણ ભગવાન સાહેબ એમ કહેવાય છે કે પચીસ વર્ષની ઉંમરે સૌરાષ્ટ્રમાં આવ્યા અને સવા સો વર્ષનું એમનું જીવન હતું સો વર્ષ સુધી આ ધરતી ઉપર રહ્યા અને સૌરાષ્ટ્રની મહેમાન ગતિ માણીને અહીંથી એ ધામમાં ગયા એ આ કાઠિયાવાડની ધરતી એ અમારો લોક સંસ્કાર એ અમારું જીવન અને એનો એક આનંદ છે કે ભાઈ આ કાઠિયાવાડનો મલક છે ને એ આ એના માનવી છે આ લોકજીવનના સંસ્કારોને તમે ધબકતા કર્યા લોક 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 સંસ્કૃતિને સાહિત્યને સંગીતને લોક કલાઓને લોક નૃત્યોને તમે શું શું સંશોધન નથી કર્યું એટલે જેને કહેવાય કે માટીની મહેક આ મહેકના દરેક સ્તરને દરેક પડળને તમે છૂટા કરીને અમારી સામે મૂક્યા છે આટલા વર્ષો થયા આટલા વર્ષોથી કામ પણ કરો છો હજી પ્રવૃત્ત છો હજી ઘણું બધું તમને કદાચ એવું હશે કે આ હજી બાકી રહી ગયું છે હજી આ કરવાનું છે જાદ સાહેબ આ ઉંમરે આ સમયે કેવી ફિલિંગ છે કોઈ અફસોસ છે કોઈ અસંતોષ છે કોઈ ફરિયાદ છે કંઈ કરવાનું છે જે ઈચ્છાઓ હજી છે શું મહેસૂસ કરો છો શું અનુભૂતિ છે આ ઉંમરની કારણ કે જીવનના જે મારા કિંમતી વર્ષો કહેવાય એ લોકકલા અને લોક કલાકારોને સમર્પિત કરીને આટલા વર્ષો સુધી કામ કર્યું છે એનો એક બહુ મોટો મને સંતોષ છે કે ભાઈ આ ઉંમરે પણ હજુ લોક કલાકારોને માટે કામ કરતા રહ્યા છીએ એ ઈશ્વરની મોટી કૃપા છે કે આજે ચોરાસી વર્ષે પણ કાર્યરત છીએ અને કલાકારોનું કામ કરતા રહીએ છીએ સંગીત નાટક અકાદમીને કારણે લોકકલા ફાઉન્ડેશન તો ખરું ગુજરાત પૂરતી મારું એક એક સીમાડો બંધાઈ ગયેલો પણ હવે સંગીત નાટક અકાદમી દિલ્હીના કારણે વાઇસ ચેરમેનને કારણે મારે ઓલ ઇન્ડિયા લેવલે ફરવા જવાનું થાય છે ત્યારે મેક્સિમમ કલાના કાર્યક્રમો થાય કલાકારો બહાર આવે એને કામ મળતું થાય એ પ્રકારના પ્રયત્નો અમે આજે કરીએ છીએ એક જ દાખલો આપો કે હમણાં ચૈતર મહિનામાં નવરાત્રિ આપણે તે એક નવરાત્રિ ચૈતરમાં ઉજવાય છે ચૈતર મહિનાની નવરાત્રિ દરમિયાન અમે એવો સંકલ્પ કર્યો કે ભાઈ ગુજરાતના ગરબાને આપણે બીજા રાજ્યોમાં પહોંચાડવો છે એટલે ગુજરાતના નવ ગરબા ગ્રુપોને પસંદ કરીને ભારતના જુદા જુદા રાજ્યોના શક્તિ મંદિરોમાં ગુજરાતના ગરબા ગરબાવાળી બહેનોના ગ્રુપોને નવ રાજ્યોમાં આપણે મોકલી આપ્યા હવે આ એવી કલાકાર દીકરીઓ હતી કે જેણે સાહેબ કોઈ દિવસ પ્લેનમાં નહોતી બેઠી કોઈ દિવસ મોટું શહેર નહોતું જોયું કોઈ દિવસ મોટી હોટલમાં નહોતી રોકાઈ એ બધી દીકરીઓ આજે પ્લેનમાં બેસીને જુદા જુદા રાજ્યોમાં આસામ બિહાર બંગાળ કે પોંડિચેરી જુદા જુદા રાજ્યોમાં શક્તિ મંદિરોમાં ગરબાના પ્રોગ્રામો કરી આવી આવું કામ થાય ને ત્યારે અમારા જીવનના દસ વર્ષો વધી જાય છે કે આ દીકરીઓ સાહેબ અમને આશીર્વાદ આપીને આ ઉંમરે કાર્ય કરત રાખ્યા છે એટલે જીવનમાં અફસોસ કશું નથી મારી શક્તિ કરતાં ભગવાને મને અનેક ગણું આપ્યું છે હું તો રોજ એનો પાર માનું છું કે મારી શક્તિ કરતાં એણે અનેક ગણું આપ્યું છે રૂપિયા આના પાય તો નસીબમાં હતા એટલા મળે છે પણ મિત્રો સંબંધીઓ ને એની આપણા ચાહકોની એટલી મોટી મૂળ મૂડી મને મળી છે કે રૂપિયા આના પાય કરતાં અનેક ઘણી મોટી મૂડી છે એટલે એનો આપણને સંતોષ છે અને જીવનની છેલ્લી ક્ષણો સુધી કલા અને કલાકારોનું કામ કરતા રહીએ અને આ બધી વસ્તુઓ સચવાઈ જાય એના માટે મારા વતનમાં મેં એક લોકકલા મ્યુઝિયમ ઊભું કર્યું છે એમાં લગભગ પૂરું થવામાં છે દિવાળી સુધીમાં એ કાર્યરત થઈ જશે કે જે કંઈ મારું એચિવમેન્ટ છે એ મ્યુઝિયમમાં સચવાઈ જાય વતનમાં સચવાઈ જાય અને એમાંથી નવી પેઢીના લોકોને કંઈક પ્રેરણા મળીને આવું કામ જેમ મેઘાણીભાઈના કામમાંથી મને પ્રેરણા મળી એ મારા કામમાંથી કદાચ કાલ આવડે કોઈ બીજા લોકો યુવાનો તૈયાર થાય બસ એ જ મારી ભાવના અને અભ્યર્થના છે કે છેલ્લી ઘડી સુધી કાર્યરત રહીએ કલાકારોના કામમાં કાર્યરત રહીએ બસ એ ભગવાનને હંમેશા પ્રાર્થના કરીએ છીએ મને બસ એવું જીવન આપજે છેલ્લે ઘડી સુધી કે કલાકારોનું કામ કરતો રહો કલાકારોને છેલ્લે કંઈ કહેવું છે કલાકારોને કે કલાના ચાહકોને આટલા ઉંમરના અભ્યાસ પછી અધ્યયન પછી સંશોધન પછી હવે જો કંઈ કહેવું હોય કલાકારોને પણ અને કલાકારોના ચાહકોને પણ તો કંઈ શું કહેવા માગશો કંઈ કહેવું છે કલાકારો પોતપોતાની શક્તિ પ્રમાણે કામ તો કરતા જ રહેતા હોય છે પણ એક વસ્તુ મારે કહેવાની છે કે તમે જે કંઈ કલા શીખવા માગતા હોય એમાં સમર્પિત થઈને પૂરેપૂરું કામ કરો સૂંઠના ગાંગડે ગાંધી થવાતું નથી કેસેટો સાંભળીને સંગીતકાર બનવાનું છોડી દેજો એના માટે કોઈ સારા ગુરુ પાસે તાલીમ લઈને તૈયાર થજો અને એ રીતે તમે એક રિયાજ કરીને જો તૈયાર થશો ને તો તમે આમાં ચોક્કસ સફળ થશો હું હંમેશા કહેતો આવ્યો છું કે ભાઈ સાહેબ દુષ્કાળ પડશે ને તો અનાજ તો આપણે પરદેશથી ગમેથી લાવી શકીશું પણ યાદ રાખજો જે દિવસે ગુજરાત કે ભારતની ધરતી ઉપર કલા સંસ્કાર અને સંસ્કૃતિનો દુષ્કાળ પડશે ને ત્યારે હરગી જ એને પરદેશથી તમે નહીં લાવી શકો આ કલાકાર આ કલાઓ આ કલા ગુરુઓ આ બધાને આ ધરતી ઉપર આપણે ઉગાડવો પડશે જતન કરીને જાળવવો પડશે કલાકારો જીવશે તો કલા જીવશે કલા અને કલાકારો જીવશે તો સંસ્કૃતિ જીવશે કલા કલાકારોને સંસ્કૃતિ જીવશે તો રાષ્ટ્ર જીવશે વાહ અદભુત થેન્ક યુ સો મચ સર ખૂબ ખૂબ આનંદ છે અમને બહુ ગૌરવ છે કે આજ આપ અમારી સાથે જોડાયા છો ને આટલો સમય ફાળવીને તમે આટલી બધી નિરાંતથી દિલથી વાતો કરી છે ઈશ્વર આપને દીર્ઘાયુષ્ય રાખે આપના હજી પણ જે પણ કામો છે જે જે આપ કરવા ધારો છો એ પૂરા થાય અમારી ક્યાંય પણ જરૂર હોય અમને કહેજો આપને ખૂબ શુભકામના ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર આટલા બધા દર્શકો આગળ મને પહોંચાડવાનું આપે રૂડું કામ કર્યું એના માટે તમારો ખૂબ 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 આભાર નમસ્કાર દેવસેબ અમે આપના હંમેશા આભારી રહીશું કારણ કે આપની કલમથી આપના કસબ થી અમે લોકજીવનને થોડું વધારે સમજી શકીયા છે અમે આ માટીને થોડી વધારે કપાળે લગાવી શક્યા છે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ જલસો પોડકાસ્ટના આજના એપિસોડમાં અત્યારે બસ આટલું જ નવા વ્યક્તિત્વ સાથે નવી વાતો સાથે નવા સંવાદ સાથે જલ્દીથી મળીશું આ ચેનલ ઉપર મીનવાઇલ જલસો એ એક એપ છે જે રીતે બીજી બધી એપ્સ હોય છે એ જ પ્રકારની આ એક ગુજરાતી ભાષા ગુજરાતી સંગીત ગુજરાતી સાહિત્યને સમર્પિત એક એપ્લિકેશન છે પ્લે સ્ટોર અને એપ સ્ટોર ઉપર અવેલેબલ છે પ્લીઝ ડાઉનલોડ કરી લેજો એમાં ગુજરાતી ભાષાનું એટલું બધું સુંદર કોન્ટેન્ટ અમે ક્રિએટ કરીને તમારી માટે મૂક્યું છે કે તમને સાંભળીને આનંદ આનંદ થઈ જશે ગુજરાતી હોવાનું ગૌરવ થઈ જશે થેન્ક યુ વેરી મચ અત્યારે અટકું છું નમસ્કાર ફરીથી જલ્દીથી મળીશું ત્યાં સુધી કરતા રહેજો જલસો